દિવ્યવાણી તારીખ 2/1/2023 ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીની સંકલ્પ સભામાંથી સંકલિત સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ મળ્યા. આવો દિવ્ય કારણ સત્સંગનો યોગ મળ્યો. આવા દિવ્ય સત્પુરુષોનું દિવ્ય સાનિધ્ય મળ્યું. એટલું જ નહીં, આપણને એમના જેવા પુરુષોત્તમ રૂપ એવા અનાદિ મુક્ત કરી દીધા. આવી અણમોલ પ્રાપ્તિ થયા પછી અખંડ આનંદના ઓગ ઉતરવા જોઈએ, સદાય સુખિયા રહેવાવું જોઈએ. પરંતુ હજુય ભિખારીપણું, રંકપણું, કંગાળપણું, દુઃખદાડા પલાયન થતા નથી, તેનું કારણ શું? આઠે પહોર આનંદ વર્તે, સદાય સુખિયા રહેવાય, તેનો ઉપાય શું? મહાસમર્થ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ 276મી વાતમાં આનો ઉપાય જણાવતા કહ્યું છે કે કેમ સમજે તો સદા સુખ્યો રહે. તેનો ઉત્તર, જે સદા સુખ્યો તો તે રહે જે જેને કોઈ પદાર્થ જોઈએ જ નહીં, ને જેવા તેવા વસ્ત્ર ને લુખું સુખું અન્ન એ તો સહેજે મળી રહે છે. માટે સંતોષ રાખીને વર્તે તો સદાય સુખ્યું રહેવાય છે. જે મળે તે ચલવી લે, પ્રેમથી સ્વીકારી લે, એ સદાય સુખ્યું રહે. પરંતુ આપણી કોઈક સ્પેસિફિક રિક્વાયરમેન્ટ હોય છે, એ ન મળે એટલે દુખિયા થઈ જઈએ છીએ. અહીં સ્વામીએ અવરભાવમાં સુખિયા રહેવાનો ઉપાય જણાવ્યો છે. અવરભાવમાં સુખિયા હોઈશું તો પરભાવમાં સુખિયા રહેવાશે. અવરભાવમાં સુખિયા રહેવું એ પરભાવમાં સુખિયા રહેવાની પૂર્વ શરત છે. પરભાવમાં સુખિયા રહેવા માટે મહારાજે આ કારણ સત્સંગ સ્થાપ્યો છે. કારણ સત્સંગ એટલે મૂર્તિનો સત્સંગ. મૂર્તિના સુખમાં કેવી રીતે તદ્રુપ તલ્લીન રહેવાય તેના ઉપાય રૂપે શ્રીજી મહારાજે સમગ્ર આશ્રિત માત્રને વચનામૃતની ભેટ ધરી. વચનામૃતમાંય સારરૂપ વચનામૃત એટલે ગઢડા પ્રથમનું પહેલું વચનામૃત. આ અદ્ભુત વચનામૃત છે. વચનામૃતનો પ્રારંભ જ શ્રીજી મહારાજે મૂર્તિની વાતથી કર્યો છે. મૂર્તિ એ સત્સંગનો સાર છે. તેથી સદગુરુ વૃંદાવનદાસજી સ્વામીએ 175મી વાતમાં મૂર્તિમાં રહેવાના ઉપાયરૂપ 3 પાઠ ભણવાની વાત કરતા કહ્યું છે કે વચનામૃતમાં મહારાજે પોતાની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવાની આજ્ઞા કરી છે. તે માટે એ મૂર્તિનું મનન કરવું, મૂર્તિરૂપ ચિંતામણીનું ચિંતવન કરવું એ પહેલો પાઠ જાણવો, અને ગઢડા મધ્ય પ્રકરણના 13મા વચનામૃતમાં તેજના સમૂહને મધ્ય શ્રીજી મહારાજ સદાય બિરાજે છે એ મૂર્તિને ફરતા મુક્ત મંડળ ભરાઈને બેઠા છે. તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો એમ મહારાજે કહ્યું છે. તે પ્રમાણે અખંડ અનુસંધાન રાખવું અને સર્વે વાતમાં એ વાતનું બીજ લાવવું, તથા દેહ રહે ત્યાં સુધી એ વાત કરવી, અને ભાગવતી તનુએ એટલે મૂર્તિરૂપ થયા પછી પણ એ જ વાત કરવાની છે એમ વર્તવાનું તાન રાખવું એ બીજો પાઠ જાણવો, અને ગઢડા છેલ્લા પ્રકરણના 39મા વચનામૃતમાં આત્મા પરમાત્માનો વેગ લગાડી દેવાનું કહ્યું છે. એ વાતનો વેગ લગાડવો, એ વાત રગરગમાં ઉતારવી, આ ત્રીજો પાઠ જાણવો. આવું ભણતર ભણે તેને શ્રીજી મહારાજ દયા કરી પોતાની મૂર્તિમાં રાખે છે. શ્રીજી મહારાજના આશ્રિત સર્વેને આવું ભણતર ભણી મોક્ષ માર્ગ સિદ્ધ કરી લેવો. અહીં સ્વામીએ વચનામૃતના સારરૂપ 3 વચનામૃતને સ્થિતિ પામવા માટેના મંગળાચરણ તરીકે ઉદ્બોધ્યા છે. ગઢડા પ્રથમનું પહેલું વચનામૃત પ્રથમ મંગળાચરણ, ગઢડા મધ્યનું 13મું વચનામૃત મધ્ય મંગળાચરણ, ગઢડા છેલ્લાનું 39મું વચનામૃત અંત્ય મંગળાચરણ. જેને અનાદિ મુક્તની સ્થિતિ પામવાની તીવ્ર ઈચ્છા હોય એવા મુમુક્ષુએ આ વચનામૃતનો અભ્યાસ કરવો એવી સ્વામીએ અહીં આજ્ઞા કરી છે. અહીં સ્વામીએ 3 લેશન આપતા કહ્યું છે કે પહેલું, ગઢડા પ્રથમનું પહેલું વચનામૃત મૂર્તિરૂપ ચિંતામણીનું અખંડ ચિંતવન કરવું, કારણ કે મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવી તે સત્સંગની શરૂઆત છે.
બીજું ગઢડા મધ્યનું 13મું વચનામૃત. તેજના સમૂહની મધ્ય શ્રીજી મહારાજ અખંડ બિરાજમાન છે ને તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો એ વાતનું અખંડ અનુસંધાન રાખવું ને સર્વે વાતમાં આ વાતનું બીજ લાવવું અને એ પ્રમાણે વર્તવાનું તાન રાખવું. ત્રીજું ગઢડા છેલ્લાનું 39મું વચનામૃત. આત્મા પરમાત્માનો વેગ લગાડી દેવો. સ્વામીએ શા માટે 3 લેશન આપ્યા? તો મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવી એ સત્સંગની શરૂઆત છે, જે દેહધારીથી પણ થાય. પરંતુ દેહધારી અનાદિમુક્તની સ્થિતિના માર્ગે આગળ ન વધી શકે. પોતાના પ્રભાવના સ્વરૂપની ઓળખાણ થાય તે માટે બીજા નંબરનું લેશન આપ્યું છે. મધ્યના 13મા વચનામૃતમાં મહારાજે કહ્યું છે કે અમે પ્રભાવમાં છીએ તેમ તમે પણ પ્રભાવમાં જ છો. વળી મહારાજનું સ્વરૂપ અને પોતાનું સ્વરૂપ ઓળખ્યા પછી બેસી નથી રહેવાનું, એટલાથી સ્થિતિ ન થાય. પરંતુ આત્મા પરમાત્માના સ્વરૂપને ઓળખી તેની એકતા કરવા માટેનો વેગ લગાડી દેવો તો જ અનાદિ મુક્તની સ્થિતિ થાય. આ 3 પાઠ ભણે, 3 લેસન કરે તેને મહારાજ મુક્ત કરી મૂર્તિમાં રાખી મૂર્તિનું સુખ ભોગવાવે છે. પ્રભાવમાં સુખિયા રહેવા માટેના ઉપાય આ 3 વચનામૃતમાં બતાવ્યા છે. મુમુક્ષુએ આ વચનામૃતનો અભ્યાસ વધારવો જોઈએ. મુમુક્ષુ આ વાત જાણી બેસી ન રહે, એકાંતે બેસી 3-4 વખત 3 વચનામૃતનું વાંચન મનન કરે. જેને અનાદિ મુક્તની સ્થિતિ પામવી છે તેને આ 3 પાઠમાંથી પસાર થવું જ પડે. આ 3 વચનામૃત એટલે 273 વચનામૃતનો નિચોડ. વચનામૃતમાં પ્રીતિ કરજો, વચનામૃતના અભ્યાસુ થજો. જેને વચનામૃતમાં પ્રીતિ નથી તેને મહારાજમાં પ્રીતિ નથી, કારણ કે વચનામૃત એ મહારાજનું સ્વરૂપ છે. જેને મૂર્તિ સાથે આપોપું કરવું હોય તેને મહારાજના રહસ્યો આજ્ઞાઓ સાથે આપોપું કરવું જ પડે. આપોપું એટલે રહસ્યો તથા આજ્ઞાઓ પોતાના કરી દેવા. મહારાજની આજ્ઞાઓ માટે શિક્ષાપત્રી ગ્રંથ છે અને મહારાજના સિદ્ધાંતો માટે વચનામૃત ગ્રંથ છે. જ્યારે મહારાજની આજ્ઞા સિદ્ધાંતો સાથે આપોપું થાય ત્યારે જ મહારાજની મૂર્તિ સાથે આપોપું થાય. મહારાજે કોઈ પણ વાતની શરૂઆત મૂર્તિથી જ કરી છે, કારણ કે મૂર્તિ સારમાં સાર છે. દરેક વચનામૃતનો પ્રથમ ફકરો એ ખીલો છે જેમાં મૂર્તિનું વર્ણન કર્યું છે. મૂર્તિરૂપી ખીલો એ સત્સંગી માત્રનો સેન્ટર પોઈન્ટ છે. એ મૂકીને ગમે તેટલા ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ કરે એ બધું નિરર્થક છે, કારણ કે મૂર્તિ એ સત્સંગનો મુદ્દો છે. એક મુમુક્ષુ તરીકે અનાદિ મુક્તની સ્થિતિ પામવા આપણે સૌ પ્રથમ પહેલું લેસન જે મૂર્તિરૂપ ચિંતામણીનું અખંડ ચિંતવન કરવું તેનો દિવસ દરમિયાન સર્વે ક્રિયામાં વારંવાર અભ્યાસ કરવો તે કરવાનો ખટકો રાખીએ, જેનાથી સ્થિતિ માટેની પાત્રતા વધતી જશે અને પ્રભાવના માર્ગે સુખિયા થવાનું દ્વાર ખુલશે. જય સ્વામિનારાયણ. પ્રામાણિકતાનો શંખનાદ. જેમ ફૂલ ગમે તેટલું સુંદર હોય પણ તેમાં સુગંધ ના હોય તો તેની કોઈ જ કિંમત નથી, તે જ રીતે વ્યક્તિ ગમે તેટલી મોટી કેમ ન હોય પરંતુ જો તેના જીવનમાં પ્રામાણિકતા ન હોય તો તેનું જીવન વ્યર્થ જ છે. લોભ વૃત્તિએ કરીને વ્યક્તિ ધન વૈભવ ભોગવિલાસની આશામાં પોતાના જીવનના નૈતિક મૂલ્યોને ભૂલીને અપ્રામાણિકતા આચરે છે અને બેઈમાન બની જાય છે. જેનું નુકસાન એ તો ભોગવે જ છે, પરંતુ એની સાથે સાથે એનું કુટુંબ અને પરિવાર પણ ભોગવે છે. આ અનિતિથી મેળવેલા ધન વૈભવ પ્રતિષ્ઠા ખૂબ જ ટૂંકા ગાળા માટેના હોય છે. એ તેને બાહ્ય રીતે સુખી બનાવે છે પણ આંતરિક રીતે તો એને દુઃખી જ કરતા હોય છે. વર્તમાન સમયમાં ભોગવિલાસી જીવન જીવવાની હોડના કારણે પ્રામાણિકતા વિસરાવા લાગી છે. ત્યારે કોણ કોને પ્રામાણિકતાના પાઠ શીખવે, કોણ નીતિમત્તાના મૂલ્યો દ્રઢ કરાવે? તો જેની રહેણી કરણી અને કથનીમાં પારદર્શકતા હોય, જેમના આચરણ અને ઉપદેશમાં અનેકના જીવન પરિવર્તન કરાવી નીતિમય જીવન કરાવવાની સામર્થ્ય હોય તેવા વિરલ પુરુષો,
परंतु आवा पुरुषों अत्यारे दुष्काळ प्रवर्ती रह्यो छे। ज्यारे आपणी उपर बहु मोटी कृपा छे के आपणने गुरुदेव परम पूज्य बापजीना वारसदार वाला गुरुजी परम पूज्य स्वामी श्री जेवा दिव्य सत्पुरुष मळ्या छे, जेमणे वर्तमान युगमां युवानोने आध्यात्मिकताना उच्च मूल्योनी साथोसाथ प्रामाणिकताना आदर्श पाठ शीखववानो शंखनाद फूंक्यो छे। गुरुजी परम पूज्य स्वामी श्रीनी दिव्य प्रेरणा અને સંકલ્પથી પ્રામાણિકતાના મૂલ્યો દ્રઢ કરાવવા આ સામયિક પ્રામાણિકતા વિશેષાંક રૂપે આપની સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છીએ, જેમાં સમાજમાં પ્રવર્તતી અપ્રામાણિકતા અને જાણે અજાણે સ્વજીવનમાં થતી અનીતિને ઝીણવટપૂર્વક સ્પષ્ટ કરી અનુતાપ કરાવ્યો છે અને આદર્શ પાત્રોના દર્શન કરાવી પ્રામાણિક જીવન જીવવાની પ્રેરણા આપવામાં આવી છે। તેમાંથી પ્રેરણા લઈ આપણે પણ ગુરુજીના સંકલ્પમાં ભેળા ભળી શુદ્ધ પ્રામાણિક જીવન બનાવીએ। જય સ્વામિનારાયણ। એમાં ખોટું શું છે? માનવીની માનવતાનો પ્રથમ પાયો એટલે પ્રામાણિકતા। માણસના જીવનમાં જ્યારે પ્રામાણિકતા સિંચાય છે ત્યારે તે માનવ બને છે। પ્રામાણિકતા એ સૌથી મહત્વપૂર્ણ માનવીય ગુણ છે અને આ ગુણથી જ વ્યક્તિ દરેકની વિશ્વાસપાત્ર બને છે। પણ આ તો બધા આદર્શો છે, વાસ્તવિકતા તો આજે કંઈક જુદી જ જોવા મળે છે। આ અધર્મ અને અનીતિ ક્યાં જઈને અટકશે? હે મહારાજ, આ શું થવા બેઠું છે? દયા કરો। આ બધા વિચારોમાં મગ્ન સૌરભભાઈ ઉદાસ ચહેરે પોતાના ઘરની બાજુના ગાર્ડનમાં બાકડા પર બેઠા છે। સૌરભભાઈ, કેમ આજે સવાર સવારમાં મોં લટકાવીને બેઠા છો? ઘરમાં કંઈ ઝઘડો ડખો થયો છે કે શું? અરે પલકેશભાઈ, આવો આવો બેસો। મારા ઘરમાં તો કંઈ થયું નથી, પણ ગઈકાલે ઓફિસની અંદર બનેલો પ્રસંગ મને યાદ આવી ગયો અને એના જ વિચારોમાં ખોવાઈ ગયો હતો। એવો તો શું પ્રસંગ બની ગયો? કંઈ મોટું બની ગયું છે કે શું? ના ના, એવું કશું જ થયું નથી। તો પછી આમ કેમ ઉતરેલી કઢી જેવું મોઢું કરીને બેઠા છો? કંઈ માંડીને વાત કરો તો ખબર પડે, હું તમને મારાથી થતી મદદ ચોક્કસ કરીશ। પલકેશભાઈ, વાત જાણે એમ છે કે ગઈકાલે સવારે હું મારી ઓફિસમાં ગયો, ત્યાં મેં એક દ્રશ્ય જોયું। અમારી કંપનીનો પટ્ટાવાળો રૂમની સાફ સફાઈ કરવાની સાથે સાથે કંપનીની સ્ટેશનરી પણ સાફ કરતો હતો। મેં એને પૂછ્યું કે અલ્યા મગન, તું આવું બધું કરવાનું કોની પાસેથી શીખ્યો? શરમ નથી આવતી તને આવું કરતા? ત્યારે તેણે કહ્યું, અરે સાહેબ, એમાં સારી શરમ, આપણા મેનેજર સાહેબ પણ આવું જ કરે છે ને। સવારે 9 વાગે આવી થમ મારીને હાજરી પુરાવીને બહાર ગાર્ડનમાં લટાર મારે છે। અરે કંપનીના ખર્ચે પોતાના અંગત કામ પણ કરે છે, આખો દિવસ મોબાઈલમાં જ ચોંટેલા રહે છે, આવું તો અમે પણ નથી કરતા। પલકેશભાઈ, આવું બધું તો હું ઘણા સમયથી જોતો આવું છું। સૌરભભાઈ, તમે પણ ખરા માણસ છો યાર, આમાં ખોટું શું છે? મેં પણ ક્યારેય મારા દીકરાની સ્ટેશનરીનો ખર્ચ નથી કર્યો, મારી કંપનીની સ્ટેશનરીથી જ એ ભણે છે અને હજુ પણ ભણશે, તમે નાહકની ચિંતા કરો છો। ખોટું નહીં તો શું, સાચું કહેવાય। હજુ બીજું તો સાંભળો, 2 દિવસ પહેલાં અમારી કંપનીના સેલ્સમેનની એક મીટિંગ હતી, એમાં અમારા મેનેજર તે બધાનો રિપોર્ટ લેતા હતા। એ સમયે અમારી કંપનીના સેલ્સમેનો એમણે કરેલા ગોટાળા છુપાવવા અને પોતાની સારી છાપ ઊભી કરવા સાવ ખોટા રિપોર્ટ રજૂ કરતા હતા અને મહત્ત્વની વાતો છુપાવતા હતા। બેન્જામિન ફ્રેન્કલિને તો એવું કહ્યું છે કે અડધું સત્ય એ પણ મોટું જૂઠ કહેવાય। સૌરભભાઈ, તમે ભારે ભોળા છો, એમાં ખોટું શું છે? ગોટાળા મારવા છતાંય પકડાવવું નહીં, એ તો સેલ્સમેનની સ્માર્ટનેસ કહેવાય। સૌરભભાઈ, આજ તો કુનેહ કહેવાય। મારી વાત કરું તો હું જો આવી રીતે શીખ્યો ના હોત તો આજે પણ સિંગ ચણાની લારી જ ચલાવતો હોત। પલકેશભાઈ, તમારું મગજ ઠેકાણે તો છે ને, તમે શું બોલો છો? આ બધામાં તમને કંઈ ખોટું જ નથી લાગતું? હું તો આ બધું જોઈને કકડી ઉઠ્યો છું। સૌરભભાઈ,
આ બધી માથાકૂટ મૂકો, કળિયુગમાં બધું આવું જ હોય, સતયુગના વિચારો સતયુગમાં શોભે, કળિયુગમાં તો આ જ સત્ય છે. જુઓ, મેં એને સ્વીકારી લીધું છે તો કેટલો આનંદમાં ફરું છું, છે મને કોઈ તકલીફ? પલકેશભાઈ, આ તો મેં મારી કંપનીની વાત કરી, પણ જે જગ્યાએ જઈને આ બધું ભૂલી કેવળ ભગવાનને અને મોટા પુરુષને રાજી કરવાના છે, એવા સાધનમાં પણ કેટલીક ભૂલો કરતા હોઈએ છીએ. એટલે એવી તો શું ભૂલો થતી હોય છે? સેવા કોઈકે કરી હોય અને શ્રેય કોઈક બીજી જ વ્યક્તિ લઈ જાય, અને રાજીપાના સાધન કરવામાં ક્યારેક કપટ પણ થાય, આવી ભૂલો થતી હોય છે. તમે ખરેખર ભગવાનના માણસ છો, એમાં ખોટું શું છે? કોઈક તો શ્રેય લેનાર જોઈશે ને, આને જ તો સ્કિલનો ઉપયોગ કર્યો કહેવાય. ધૂળ સ્કિલનો ઉપયોગ કર્યો કહેવાય. અસત્યનું આયુષ લાંબુ ન હોય, કરેલું ભોગવવું જ પડે. સૌરભભાઈ, આ બધી વાતો છે, શાંતિથી જીવવું હોય તો આ રીતે રહેવું જ પડે. આજના જમાનામાં કોઈ સારો માણસ હોય જ નહીં. પલકેશભાઈ, એવું નથી. સાંભળો, ગયા અઠવાડિયે હું મારા મિત્ર શાહ સાહેબના ઘરે એમને મળવા ગયો હતો. તેઓ એક નામાંકિત એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસર છે. અમે બેસીને વાતો કરતા હતા ત્યારે તેમની બાજુમાં રહેતા મનુભાઈ તેમને મળવા આવ્યા. મનુભાઈ તેમને અંદરના રૂમમાં લઈ ગયા અને કંઈક ચર્ચા કરીને જતા રહ્યા, પણ શાહ સાહેબના મોં પર ગુસ્સાના ભાવ દેખાયા. એટલે મેં પૂછ્યું, શાહ સાહેબ શું થયું? ત્યારે શાહ સાહેબે કહ્યું, અરે આ મનુભાઈ મને સમજે છે શું? મને કહે છે, મારા છોકરાને 11 સાયન્સની પરીક્ષા ચાલી રહી છે, તમને સ્કૂલમાંથી એક વ્યક્તિ ગણિતનું પેપર આપી જશે, તમારે એ સોલ્વ કરીને એને પાછું આપી દેવાનું. એ પેપર ત્યાં સ્કૂલમાં મારા તથા મારા મિત્રોના અન્ય દીકરાઓને મળી જશે, તેઓ તેમાંથી લખી લેશે અને પાસ થઈ જશે, અને હા, તમને તમારી મહેનતના પૈસા જરૂર મળી જશે. તો શાહ સાહેબે આ ઓફર જતી નહીં જ કરી હોય. પલકેશભાઈ, શાહ સાહેબ એક પ્રામાણિક વ્યક્તિ છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે આ કામ મારાથી નહીં જ થાય. સૌરભભાઈ, આ તો શાહ સાહેબે બહુ ખોટું કર્યું, અને આમાં મનુભાઈનો વાંક નથી. પોતાના દીકરાની ચિંતા બાપને હોય કે નહીં, આ બધી બાબતોમાં ખોટું શું છે? પલકેશભાઈ, ભલે તમે જે કહો તે, પણ અસત્ય અસત્ય જ છે, તેની સમયે ખબર પડે. આ બધું માનીનતા પર છે. કંઈ નહીં, આ ચર્ચા છોડો, મારે આજે પરિવાર સાથે બહાર જવું છે તો હું નીકળું છું. અને હા, તમે આમ ઉદાસ થઈને ના ફરો, આવું બધું તો ચાલતું રહેવાનું. ચાલો પછી મળીએ. જય સ્વામિનારાયણ. ભયાનક ભવિષ્ય. સૌરભભાઈ પોતાના ઘરની વસ્તુ લેવા માટે બજારમાં બહાર જાય છે. ત્યાં સામે પલકેશભાઈ મળે છે. પલકેશભાઈ, જય સ્વામિનારાયણ. ક્યાં જઈ આવ્યા અને કેમ આમ ધુઆ ભુઆ થઈ ગયા છો? રે સૌરભભાઈ, શું વાત કરું તમને, આજ તો સવારથી દિવસ બગડ્યો છે. કેમ, શું થયું? થાય શું, આખી દુનિયા બદલાઈ ગઈ છે, બધા અનિતિથી ભરેલા થઈ ગયા છે. પણ થયું શું એ તો કહો. આ હું અત્યારે મારા દીકરા મોહિતના ટ્યુશનની ફી ભરવા માટે ગયો હતો. મારા બાઇકમાં પંક્ચર પડ્યું, એટલે ટ્યુશનનું સ્થળ થોડે દૂર હોવાથી હું બસમાં ગયો અને પાછો બસમાં જ આવતો હતો. બસમાં ચડવા માટે ભીડ હોવાથી ચડતા ચડતા કોઈ મારું પાકીટ ચોરી ગયું. ઓહો પલકેશભાઈ, એમાં ખોટું શું છે? પેલા બિચારાની થોડી ઘણી તકલીફ દૂર થઈ જશે. શું ધૂળ તકલીફ દૂર થઈ જશે? મારી તકલીફ વધી ગઈ એનું શું? એટલું જ નહીં, મારા ધર્મપત્ની સવારે દૂધ લેવા ગયા, ત્યાં કોઈક બાઇકવાળો એના ગળાની ચેન ચોરી ગયો. આજ તો મારો દિવસ સવારથી જ બગડ્યો છે. અરે પલકેશભાઈ, એમાં ખોટું શું છે? એનો ધંધો જે છે, દરેકે પોતાનો ધંધો તો આદર્શતાથી કરવો જ જોઈએ ને. સૌરભભાઈ, તમે શું માંડ્યું છે? હું તમને મારી તકલીફ જણાવું છું અને તમે વાગ્યા ઉપર મીઠું ભભરાવો છો. પલકેશભાઈ, એ તો રેલો પોતાની નીચે આવે ત્યારે જ ખબર પડે. ગઈકાલે તમે જ બણગા ફૂંકતા હતા ને કે એમાં ખોટું શું છે, એમાં ખોટું શું છે. હા સૌરભભાઈ, તમારી વાત સાવ સાચી. આજે મેં અનુભવ્યું તેથી મને ખબર પડી. ચાલો હવે હું જઉં
હજુ મારે અમારા એક સગાની ખબર પૂછવા માટે જવાનું છે. બીજા દિવસે સવારે પલકેશભાઈનો દીકરો મોહિત સૌરભભાઈને બોલાવવા આવે છે. સૌરભ અંકલ, તમને મારા પપ્પા યાદ કરે છે, તો તમે મારા ઘરે આવશો? સૌરભભાઈ પલકેશભાઈના ઘરે જાય છે. ત્યાં પલકેશભાઈ પથારીમાં ધાબળો ઓઢીને સૂતા છે. ડોક્ટર ચેકઅપ કરીને બહાર નીકળે છે. પલકેશભાઈ, જય સ્વામિનારાયણ. શું થયું? આમ અચાનક તમારી તબિયત કેમ કરતા બગડી? જય સ્વામિનારાયણ સૌરભભાઈ, આવો બેસો. આમ બંને વચ્ચે વાત ચાલે છે ત્યાં વર્મા સાહેબ આવે છે. પલકેશ, ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ અંકલ, આવો બેસો. પલકેશ, શું થયું? આમ ઓચિંતો કઈ રીતે બીમાર પડ્યો? આમ માથું હલાવીને ના પાડે છે એના કરતાં જીભને હલાવીને બોલતો ખરો કે શું થયું છે? પલકેશભાઈ, આ વડીલ કોણ છે? મારા ઘરે ઘણીવાર મારો મિત્ર ચિરાગ આવે છે ને, તેના પિતા આરપી વર્મા છે. તેઓ ક્રાઇમ ઓફિસર છે. જય સ્વામિનારાયણ સાહેબ. હા હા, જય સ્વામિનારાયણ. અરે પલકેશભાઈ, કાલે તમે મળ્યા ત્યારે તો કુશળ અને સારા નરવા હતા, તો અત્યારે કેમ આ રીતે સૂતા છો? શું થયું છે એ તો જણાવો. સૌરભભાઈ, વર્મા અંકલ, સાંભળો, મારે તમને એક બહુ જ અગત્યની વાત કરવી છે. મારા ભયાનક ભવિષ્યની વાત કરવી છે. ગઈકાલે રાત્રે મારી સામે મારા ભવિષ્યની કિતાબ ખુલ્લી થઈ ગઈ હતી. મને બહુ જ ડર લાગી રહ્યો છે કે મારું શું થશે. પલકેશ બેટા, બોલતો ખરો કે તને શેની બીક લાગે છે અને શું ભયાનક ભવિષ્ય? માંડીને વાત કર. અંકલ, ગઈકાલે બપોર પછી હું મારા એક સગાને ત્યાં એમની ખબર પૂછવા માટે ગયો હતો. એમની સ્થિતિ ખૂબ જ દયનીય હતી. એ જોઈને તો મારા રૂવાડા ઊભા થઈ ગયા. ભાઈ, તું ગોળ ગોળ વાતો ન કર, ચોખ્ખી અને ખુલીને વાત કર. અંકલ, હું મારા જે સગાની ખબર કાઢવા ગયો હતો તેમને મોઢાનું કેન્સર છે. એક સાઈડનું જડબું આખું જ સડી ગયું હતું અને અંદર જીવાત ખદબદ થતી હતી. એ પાણી પણ પી શકતા ન હતા. એમની આ સ્થિતિ જોઈ મારી આંખમાં આંસુ આવી ગયા અને મેં તરત ભગવાનને પ્રાર્થના કરી દીધી કે આવું દુઃખ પ્રભુ કોઈને ન આપો. તેમની ખબર પૂછ્યા બાદ અમે તેમના પરિવાર સાથે બેઠા. ત્યાં એમની સાથે જ નોકરી કરતા મિતેશભાઈ પણ તેમની ખબર પૂછવા માટે આવ્યા. થોડી ઘણી વાતચીત પછી અમે ઘરે આવવા માટે નીકળ્યા ત્યારે મિતેશભાઈએ મને તેમના ફ્લેટની નીચે ઊભો રાખ્યો અને કહ્યું, આમની આવી સ્થિતિ થઈ છે તેનું કારણ છે તેમનું અપ્રામાણિક જીવન. આ વ્યક્તિએ લોભ વૃત્તિએ કરીને જેટલું પણ ભેગું કર્યું છે તે અપ્રામાણિકતાથી જ કર્યું છે. હું તેમને રોજ કહેતો કે આ તમે બિચારા ગરીબ લોકોને હેરાન પરેશાન કરો છો, અણહકનું ભેગું કરો છો, પણ તમે બહુ દુઃખી થશો. ત્યારે તેઓ એક જ જવાબ આપતા કે આમાં ખોટું શું છે, પોતાના ઘર પરિવાર માટે તો કરવું જ જોઈએ ને. આમ બંને વચ્ચે વાતચીત ચાલે છે ત્યાં તેમની બાજુમાંથી કેળાની લારીવાળો નીકળે છે અને પલકેશભાઈ તેને ખબર ન પડે તેમ પૂછ્યા વિના એક કેળું લઈ જમવા લાગે છે. માફ કરજો પલકેશભાઈ, આ તમે જે કેળું લીધું તે પણ એક પ્રકારની અપ્રામાણિકતા જ કહેવાય. તમારે પણ આમના જેવું સહન કરવું પડે તેનું ધ્યાન રાખજો. આમ કહી મિતેશભાઈ નીકળી ગયા. અંકલ, અત્યાર સુધી હું આવું જ કહેતો હતો કે આમાં ખોટું શું છે, પણ મિતેશભાઈના શબ્દો સાંભળી મારા હૈયામાં ફાળ પડી કે મારે પણ આવું સહન નહીં કરવું પડે ને. અરે સૌરભભાઈ, મેં મારા એ સગાની હાલત જોઈ છે. એમણે એમનું આખું જીવન પોતાના પરિવાર માટે ઘસી નાખ્યું, પણ અત્યારે એમની સેવા કરવા માટે, એમને પાણી આપવા માટે પણ કોઈ તૈયાર નથી. અંકલ, પાણીની વાત ક્યાં કરું, એમની પાસે જવા કોઈ તૈયાર નથી. એમના દીકરા, વહુઓ, એમના ધર્મપત્ની પણ એમની સેવા કરવા કે તેમને અડવા માટે તૈયાર નથી. બિચારા જીવતા જમપુરીનું દુઃખ ભોગવે છે.
મિતેશભાઈના શબ્દો અને આ પરિસ્થિતિ જોઈને મને હૈયે ફાળ પડી છે કે મારી પણ આવી દશા થશે તો મને કોઈ પાણી પણ નહીં પાય, કોઈ મારી પાસે પણ નહીં આવે. અંકલ મને બચાવી લ્યો, સૌરભભાઈ મને બચાવી લ્યો. મારું જીવન પણ મારા એ સગાના જેવું જ છે, પણ મારે એમના જેવા દુઃખી નથી થવું. મને બચાવી લ્યો. બહાદુર પલકેશભાઈ, આમાં તમારા એ સગાએ તથા તમે ખોટું જ શું કર્યું છે? તમારા પરિવારનું ધ્યાન તો તમારે રાખવું જ જોઈએ ને. સૌરભભાઈ મને માફ કરો, આમાં બધું ખોટું જ છે. મને આ બદીમાંથી બહાર કાઢો, મારે મારું જીવન સુધારવું છે. પલકેશભાઈ, અમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં આદિ આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજે શ્રી હરિલીલામૃતમ નામનો ગ્રંથ લખ્યો છે. તેઓ નીતિ, સદાચાર અને ધર્મમાં રહેવાના ઊંચા આદર્શો શીખવતા. તેમાં સદ્ગુરુ નૃસિંહાનંદ સ્વામીનું આખ્યાન આવે છે. જો આપને સાંભળવું હોય તો એ ગ્રંથ મારા ઘરે છે, હું લઈને આવું? હા હા લાવ. આ ગ્રંથમાં સદ્ગુરુ નૃસિંહાનંદ સ્વામીનું આખ્યાન બહુ જ આશ્ચર્યકારી છે અને આજના યુગમાં બધા માટે બહુ જ ઉપયોગી પણ છે. આશ્ચર્યકારી આખ્યાન. સદ્ગુરુ નૃસિંહાનંદ સ્વામી ઉત્તર ભારતના જગન્નાથપુરીના મંદિરમાં પૂજારીની સેવા કરતા હતા. એક વખત 3-4 સાધુ મહાત્માઓ મંદિરના પરિસરમાં બેઠા બેઠા વાતો કરતા હતા કે ગુજરાતમાં સ્વામિનારાયણ નામે ભગવાન પ્રગટ થયા છે, આખો નવો જ પંથ શરૂ થયો છે. આ બધી ચર્ચા દરમિયાન જ્યારે જ્યારે સ્વામિનારાયણ શબ્દ આવે ત્યારે સમગ્ર મંદિરમાં પ્રકાશ થતો. સદ્ગુરુ નૃસિંહાનંદ સ્વામીને આ જોઈ વિચાર થયો કે જેમનું નામ લેવાથી આટલો પ્રકાશ થાય છે તો એ ભગવાન પોતે કેવા હશે. તેઓ મુમુક્ષુ હોવાથી શ્રીજી મહારાજના મહિમાથી પ્રભાવિત થઈ મોક્ષ પામવા નીકળી પડ્યા. તેઓ કાશી, પ્રયાગ, અયોધ્યાપુરી થઈ વૃંદાવનને વિશે આવ્યા. રાત પડી ગઈ હોવાથી ગામ બહાર એક વડના ઝાડ નીચે ઉતારો કર્યો. મોડી રાત થઈ ત્યાં તેમણે એક તમાશો જોયો. અચાનક 2-4 સાધુ સંતો આવ્યા અને સાવરણા લઈ જમીન સાફ કરી. થોડીવારમાં બીજા 2-4 આવ્યા, તેમણે પાણી છાંટ્યું. થોડીવારમાં તો સર સામાન, સિંહાસનો, રાજગાદીના ગાડા આવ્યા, રસોઈનો સામાન અને વાસણો આવ્યા. એટલામાં ભવ્ય સવારી આવી જેમાં મઠાધિપતિઓ રથ પર, મોટા મોટા મહંતો હાથી પર અંબાડીમાં આવ્યા. જોત જોતામાં તો સભા ભરાઈ. બીજી બાજુ રસોઈ થઈ. મોટા સિંહાસનોમાં મહંતો, રાજાઓ બેઠા. કચેરી ભરાઈ હોય તેવું લાગતું હતું. થોડી વારમાં પંગત થઈ અને બધા જમવા બેઠા. એ વખતે નૃસિંહાનંદ સ્વામી ઝાડ નીચે સૂતા સૂતા આ બધું જોતા હતા. એક સાધુ તેમને બોલાવવા આવ્યા. ઉઠાડીને કહ્યું, ચાલો જમવા. નૃસિંહાનંદ સ્વામી પણ ભૂખ્યા હોવાથી તેમની સાથે જમવા પંગતમાં બેસી ગયા. સર્વ વસ્તુ પીરસાઈ જ્યાં રહે, એક સાધુ મુજ કાનમાં કહે, તે દયાળુ દિલનો હતો સહી, તેથી વાત મુજને ખરી કહી. એક વાત કરવા ચિત્તે ચહું, તેથી ત્રાસ ઉપજે ન તો કહું. મેં કહ્યું હું દિલમાં નહીં ડરું, સાધુ તે સુણી બોલ્યો ખરું. સાધુ રામ જમશો નહીં તમે, ભૂત જાતિ સગડા છીએ અમે. પાત્ર માહી પકવાન જે હ છે, હાડ માસ રુધિરાદી તેહ છે. તે સુણી વચન મેં કહ્યું તહાં, સંત રૂપ સગડા દિશે ઈહાં. ભૂત કેમ સહુ સંત તે થયા, તે કહોજી કરીને તમે દયા. સાધુ એમ સુણતા જ બોલીયો, સત્ય ભેદ સગડોય ખોલ્યો. સાંભળો, અમારામાંથી કોઈ સાધુ કે હરિભક્તો હતા, મોટા મોટા મંદિરના કોઈ મહંતો, કોઈ કોઠારી તથા વહીવટદારો હતા. દેવને અર્થે કોઈ દ્રવ્ય આપે તેને સમાજ સેવા કે દેવને અર્થે વાપરવાને બદલે અમે બધું સ્વસ્વાર્થ માટે વાપર્યું. પોતાના સંબંધીને રાજી કર્યા, સત્સંગમાં પક્ષપાત રાખ્યો, ધર્મને વિસારીને વર્ત્યા. પોતે તો ધર્મ ન પાડ્યો પણ બીજાને લોપાવ્યો.
કુકર્મો કર્યા, ચોરીઓ કરી, વ્યભિચાર કર્યા, અનેક અનીતિઓ આચરી, તે પાપે અમે બધા ભૂત થયા છીએ. માટે આ ભોજન નથી, વિષ્ટા અને અભક્ષ્ય વસ્તુ છે. જો તમારે ખાતરી કરવી હોય તો ગાતડિયાને છેડે બાંધી લો, સવારે અમે જઈએ પછી જોજો. આ જે કાંઈ તમને દેખાય છે તે અમારી માયાવી ઝાડ છે. આવું સાંભળી ઋષિઆનંદ સ્વામીએ લાડુ જલેબી ને ભજીયા ગોટા વગેરે થોડું ગાતડિયાના છેડે ગાંઠ વાળી બાંધી દીધું. બીજા દિવસે સવારે ગાંઠ ખોલી જોયું તો લોહી, માંસ, હાડકા અને ગરદભના લીંડા હતા. પછી તેઓ તળાવે ગયા, વસ્ત્ર સહિત સાબુડ સ્નાન કરી શુદ્ધ થયા. શ્રીજી મહારાજે આ આખ્યાન સદગુરુ નૃસિંહાનંદ સ્વામી પાસે કહેવરાવી પોતાના આશ્રિત માત્રને ઉપદેશ કર્યો. શ્રીજી કહે સૌ સુણજો વિચારી, મહંત કોઠારી તથા પૂજારી, કોઈ પ્રકારે કપટી જણાશો, જરૂર તો તે મરીભૂત થાશો. સૂણો ગૃહસ્થી સૌ બાઈ ભાઈ, જે મુજ હસ્તે મૂર્તિ થપાઈ, પ્રત્યક્ષ તે મુજ સ્વરૂપ જાણી, પૂજો સદા અંતર પ્રેમ આણી, જે ઉદ્યમે દ્રવ્ય કમાઈ લેજો, દેવાર્થ વિશાંશ દશાંશ દેજો. ન દેવ નાણું કર જેથી લેવું, ન પાપ મોટું સુર ઋણ જેવું, દ્રષ્ટાંત ગોવર્ધનની ફઈનું, દીધું પ્રભુએ નરકે ગઈનું, જો દેવતાનું ઋણ ના વળાય, તો ભાઈ અંતે ગતિ એવી થાય, તે દેવના વાહન વસ્ત્ર કાંઈ, ન પાત્ર લેવા વ્યવહાર માઈ, નિષ્કામ ભાવે સજવીજ સેવા, અંતે થવા શ્રીહરિના મુક્ત જેવા, અંતે થવા શ્રીહરિના મુક્ત જેવા. સાધુ મહાત્માઓ પોતાનું તન અર્પણ કર્યા છતાં જો સ્વસ્વાર્થ માટે અનીતિ આચરે, ભ્રષ્ટાચાર કરે અને તેની આવી દશા થાય, તો આપણે ગૃહસ્થાશ્રમમાં રહી અનીતિથી કમાઈએ, સંસાર વ્યવહારમાં, ધંધામાં, એકબીજા સાથેના સંબંધોમાં અપ્રમાણિક થઈએ, તો આપણી શું દશા થાય? માટે હંમેશા પ્રભુથી ડરીને ચાલવામાં જ હિત છે. સૌરભભાઈ, હું તો ગમે તેમ કરી કમાઈ લેવું, પોતાનો સ્વાર્થ સાધી લેવો અને તે માટે જે કરવું પડે એ કરવું, એમાં જ જીવનની હોશિયારી માનતો. કદાચ એમાં અનિતિ જેવું લાગે તો 2-5 રૂપિયા મંદિરના ગલ્લામાં દાન કરી દેવાના, એટલે છૂટી જવાય એવું વિચારતો. પણ આ આખ્યાન સાંભળતા તો મને અંદરથી ડર લાગે છે. પલકેશભાઈ, અપ્રમાણિકતાનું ફળ બહુ જ ભયાનક હોય છે, એટલે જ સજ્જન લોકો હંમેશા પ્રભુથી ડરીને ચાલે છે અને જીવનમાં નીતિમત્તાને જ મૂડી સમજી એ મૂડીને જાળવી રાખવા અને વધારવા જીવનભર મથતા રહે છે. સાચી વાત છે સૌરભભાઈ, એટલે જ તો પહેલાંના જમાનામાં નીતિમત્તાના મૂલ્યો બહુ ઊંચા હતા. સાંભળો પલકેશભાઈ, હું તમને કેટલાક પ્રસંગો સંભળાવું. અમૂલ્ય મૂડીનું જતન. નાશવંત કાવડિયા કે સોનામોર રૂપી મૂડીની આ વાત નથી, ભીતરની સંસ્કાર મૂડીની આ વાત છે. જેની પાસે નીતિમત્તા રૂપી મૂડી છે એ સૌના વિશ્વાસુ અને અનંતના પ્રેરણામૂર્તિ બન્યા છે. ભારતના તખત ઉપર અંગ્રેજ શાસન હતું. દેશવાસીઓ અંગ્રેજોની ગુલામીની જંજીરોથી જકડાયેલા હતા, પણ તેમના જીવન ભારતીય સંસ્કારોથી દૈદીપ્યમાન હતા. એ વખતે બનેલી એક ઘટના. દશરથભાઈ શહેરમાં અંગ્રેજોના કાર્યાલયમાં નોકરી કરતા, નોકરીમાંથી રિટાયર્ડ થતા શેષ જીવન વિતાવવા પોતાના વતન રામપુરમાં આવી વસ્યા. પુત્ર પુત્ર વધુઓ તથા તેમના દીકરા દીકરીઓ દિવાળી ઉત્તરાયણ જેવા તહેવારોમાં રામપુર આવતા. દશરથભાઈ ભજન ભક્તિ તથા થોડું ખેતીકામ કરી દિવસ ગુજારતા. એક વખત પોતાની સાથે કાર્યાલયમાં કામ કરતા મિત્રો દશરથભાઈને મળવા રામપુર આવ્યા. વર્ષો પછી પોતાના મિત્રોને જોઈ દશરથભાઈને હૈયે ઉનાળાની ધોમધખતી ગરમીમાં પણ ટાઢક વળી. બપોરે બધા મિત્રોને સારું જમણ જમાડી દશરથભાઈ સાંજે તેમના પોતાના આંબાવાડિયામાં ફરવા લઈ ગયા. આંબા પર રસદાર કેસર કેરી લચી પડેલી હતી. તે જોઈ મિત્રોને કેરી જમવાની ઈચ્છા થઈ.
આખા આંબાવાડિયામાં મિત્રો ફર્યા પછી એક ઝાડ નીચે સૌ બેઠા. દશરથભાઈએ સાથીને બૂમ પાડી, આપણી વાડીની મીઠામાં મીઠી કેરી મારા આ શહેરી મિત્રો આવ્યા છે, તેમને જમાડો. સાથી થોડી વાર તો ઊભો રહ્યો, પછી કહ્યું, સાહેબ આપ કહો તે આંબાની કેરી તોડી આપું, પણ કયા આંબાની કેરી મીઠી છે તે મને ખબર નથી. દશરથભાઈએ કહ્યું, અલ્યા કઈ કેરી મીઠી છે તે તને ખબર નથી? સાહેબ, આપે મને આંબાવાડીયું સાચવવાનું કામ સોંપ્યું છે, પણ આંબા ચાખવાનું કામ સોંપ્યું નથી, માટે ક્ષમા કરજો. મેં કોઈ આંબાની કેરી આજ સુધી ચાખી જ નથી, તો સૌથી મીઠી કેરીની મને ક્યાંથી ખબર હોય? દશરથભાઈ તથા તેમના મિત્રો સાથીની આ ગરીબાઈમાં પણ મૂડી સમાન પ્રામાણિકતાની અમીરાઈ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. બધા ખુશ ખુશ થઈ ગયા. મિત્રોએ દશરથભાઈ માટે લાવેલી ભેટ સોગાદો સાથીને આપી તેની પ્રામાણિકતાની કદર કરી. એક વખત પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટ્રેનમાં મુંબઈથી નાગપુરની સફર કરી રહ્યા હતા. રેલવેના ત્રીજા વર્ગની ટિકિટ લઈ ડબ્બામાં બેઠા હતા. એ જ ટ્રેનના પ્રથમ વર્ગમાં તેમના ગુરુ ગોલવેલકર પણ જઈ રહ્યા હતા. ગોલવેલકરજીએ કોઈ અગત્યના વિષય પર વિચાર વિમર્શ કરવા પંડિતજીને બોલાવ્યા. ગુરુ આજ્ઞાને શિરોવંદ્ય કરી પંડિતજી પ્રથમ વર્ગમાં તો આવ્યા, પરંતુ તેમની નજર વારંવાર ટીટીને શોધતી હતી. ટીટી ન મળતા પંડિતજી અંતરમાં બેચેની અનુભવતા હતા. એટલામાં જ એક સ્ટેશન પર ટીટી મળી ગયા. એમને પંડિતજીએ કહ્યું, ભાઈ મને પ્રથમ વર્ગની ટિકિટ કાઢી આપો. પણ તમે તો ત્રીજા વર્ગની ટિકિટ લઈને જ ગાડીમાં બેઠા છો ને, તો હવે બીજા કોના માટે? ટીટીએ આશ્ચર્યવત પૂછ્યું, ભાઈ મારા માટે જ. મારા ગુરુ ગોલવેલકરે મને પ્રથમ વર્ગમાં કામ માટે બોલાવ્યો છે, તેથી હું અહીં આવ્યો છું. પણ એ તો તમે કામ પતાવીને ત્રીજા વર્ગમાં જતા જ રહેશો ને? હા, જરૂરથી. પણ થોડી વાર તો હું પ્રથમ વર્ગની સીટનો ઉપયોગ કરવાનો છું. જો હું ત્રીજા વર્ગની ટિકિટથી પ્રથમ વર્ગમાં મુસાફરી કરું તો મેં અનીતિ આચરી કહેવાય, જે મારે ન કરવું જોઈએ. માટે મને ટિકિટ કાઢી આપો. પંડિતજીએ રકમ આપી દીધી. પૈસા હાથમાં પકડતા ટીટીએ પૂછ્યું, તમે કામ પતાવીને ત્રીજા ડબ્બામાં જતા જ રહેશો તો હું પહોંચ નહીં આપું તો ચાલશે ને? ના, પહોંચ તો આપવી જ પડે ને. ત્રીજા વર્ગની ટિકિટથી પ્રથમ વર્ગમાં સફર કરું તો મેં અનીતિ આચરી કહેવાય. તેમ તમને હું પૈસા આપું ને તમે પહોંચ ના આપો તો તમારા ને મારા માટે અનીતિ જ કહેવાય ને. પંડિતજીની નીતિમત્તાને વંદી ટીટીએ પહોંચ આપી દીધો. સૌરભભાઈ, આ પ્રસંગો ખરેખર ખૂબ પ્રેરણાદાયી છે. પલકેશભાઈ, નાની નાની બાબતોમાં પણ જે લોકો નીતિમય જીવન જીવતા હોય, તેઓ મોટી બાબતોમાં નીતિમય જીવન જીવે તેમાં શી નવાઈ? તેઓ માત્ર ભૌતિક સંપત્તિ કે પદાર્થો પરત્વે જ નીતિમય નહોતા, પરંતુ પોતાના કાર્ય પણ કેટલા ખંતથી અને નીતિથી કરતા, જેનો એક પ્રસંગ મેં સરદાર વલ્લભભાઈ પટેલનો સાંભળ્યો છે. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ જ્યારે વકીલાત કરતા ત્યારની આ વાત છે. એક વખત ગૂંચવાયેલા દાવાની ચર્ચા અદાલતમાં ચાલી રહી હતી. ક્ષણે ક્ષણની કિંમત હતી, શબ્દે શબ્દે મૂલ્ય અંકાતું હતું. તે દરમિયાન એક પટ્ટાવાળો સરદારશ્રીને કાગળ આપી ગયો. કાગળ વાંચતા જ સરદાર શૂન્ય મનસ્ક થઈ ગયા, પરંતુ બીજી જ ક્ષણે સ્વસ્થ થઈ ચર્ચા શરૂ કરી દીધી. એ જ જનૂન, એ જ ઉત્સાહથી પ્રતિપક્ષી સામે લડતા રહ્યા. દાવાની ચર્ચા વિવાદ કચેરીના સમય સુધી ચાલ્યો. સમય પૂરો થતાં સરદારશ્રી પોતાની ખુરશી પર ઢગલો થઈ બેસી ગયા અને આંખોમાંથી આંસુ સરી પડ્યા. કોર્ટમાં ઉપસ્થિત વકીલ મિત્રોએ સરદારશ્રીને વિવળતાનું કારણ પૂછ્યું. ત્યારે સરદારશ્રીએ ખિસ્સામાંથી પેલો કાગળ કાઢી સૌને વાંચવા આપ્યો. જે કાગળમાં તેમના પત્નીના મૃત્યુના સમાચાર હતા. જો સરદારશ્રી સંવેદનામાં આવી અદાલતમાં ચર્ચા અધૂરી રાખે અથવા પોતે અસ્વસ્થ થઈ કેસ હારી જાય તો સાચી વ્યક્તિને ન્યાય ન મળે.
અદાલતનો સમય બગડે, જે સરદારશ્રીને પોતાની કર્તવ્ય નિષ્ઠાની અસભાનતા લાગતી હતી. તેથી પોતે વજ્ર જેવું હૃદય રાખી ચર્ચા ચાલુ રાખી. કોર્ટમાં હાજર વકીલશ્રીઓ તથા ન્યાયાધીશ પોતે સરદારશ્રીની આ કર્તવ્ય નિષ્ઠાને વંદી રહ્યા. પલકેશભાઈ, આવી કર્તવ્ય નિષ્ઠા એ પણ નીતિમય જીવનનો પડઘો છે. જેમ પારસમણીના સ્પર્શે લોઢું સોનું થાય જ નિશંક વાત છે, તેમ જે લોકોની રગે રગમાં નીતિમત્તા વણાયેલી છે, તેમના સંબંધે, તેમની સંપત્તિના સંબંધે પણ અન્યના કેવા પરિવર્તન થાય છે તે મારે તમને કહેવું છે. એક રાજાને પોતાના નગરમાં ન્યાય મંદિર બનાવવું હતું. શિલ્પીએ સલાહ આપી, ખરેખર ન્યાય મંદિર બનાવવું હોય તો તેના પાયામાં ન્યાયથી કમાયેલી એક સોના મોર તો નાખવી જ જોઈએ. રાજાએ નગરમાં તપાસ કરાવતા ન્યાયથી વેપાર કરતા એક શેઠ મળી આવ્યા. રાજાએ પોતાના માણસને મોકલી તેમની પાસેથી એક સોના મોર મંગાવી. શેઠે કહ્યું, રાજાને કહેજો કે તેઓને ન્યાયથી કમાયેલી સોના મોર જોઈતી હોય તો તેઓએ જાતે જ લેવા આવવું જોઈશે. સ્વયં રાજાએ આવી શેઠ પાસે સોનામોર માંગી. ત્યારે શેઠે કહ્યું, રાજન, આ રીતે તમે સોનામોર લઈ જશો તો તે હરામની, અન્યાયની કહેવાશે. માટે તમારે મારું કંઈક કામ કરીને બદલામાં સોનામોર લઈ જવી જોઈએ. રાજાએ શેઠની વાત કબૂલ રાખતા શેઠના હિસાબના ચોપડા 3 દિવસ લખ્યા. તેના મહેનતાણા પેટે 1 સોનામોર મળી. રાજા તો ન્યાયના પાઠો ભણીને ખૂબ પ્રભાવિત થયા. તેઓએ શેઠના નીતિના ધનની કસોટી કરવા તે સોનામોર માછીમારને આપી. રાત્રે જ નીતિની સોનામોરના પ્રભાવે માછીમારના વિચારો બદલાવા લાગ્યા. તેમને પોતાના ધંધા પરત્વે નફરત થવા લાગી અને બીજા દિવસથી માછીમારનો ધંધો સદંતર છોડી દીધો. આ જાણી રાજા તો આશ્ચર્યચકિત થઈ ગયા અને માછીમાર પાસેથી તે સોનામોર પરત માંગી ન્યાય મંદિરના પાયામાં નાખી દીધી. આવા હતા આપણા નીતિમય જીવન જીવતા પૂર્વજો, જ્યારે આજની તો વાત જ થાય એમ નથી. આભ ફાટ્યું ત્યાં થીગડું ક્યાં દઈએ એવી વાત છે. જ્યાં સુધી વ્યક્તિને હું અનીતિ કરું છું એવું લાગે જ નહીં, ત્યાં સુધી અમારા જેવા કેટલાય ક્રાઇમ ઓફિસરો ભેગા થઈએ તો પણ વર્તમાન યુગનો ભ્રષ્ટાચાર રોકી ન શકીએ. અંકલ, તમે તો ક્રાઇમ ઓફિસર છો, એમાંય વળી એન્ટી કરપ્શન બ્યુરો, ભ્રષ્ટાચાર નિરોધ કચેરી સાથે સંકળાયેલા છો, તો તમારી પાસે તો ભ્રષ્ટાચાર, અનીતિ તથા અન્યાયના કેટલાય પ્રસંગો આવતા હશે ને? હા પલકેશ, માત્ર મારી ફાઇલો નહીં, મારું દફતર પણ તેનાથી જ ભર્યું છે. વર્તમાન યુગનો ભ્રષ્ટાચાર. એક બહુ મોટી બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના હોદ્દા પર બેઠેલી એક વ્યક્તિએ અચાનક રાજીનામું આપી દીધું. તેઓએ રાજીનામું આપતી વખતે જે નિવેદન કર્યું એ આપણી આંખ ઉઘાડનારું છે. જો આ મારા મોબાઈલમાં તેમનો ઇન્ટરવ્યૂ છે, તે સાંભળીએ. હું જે બેંકમાં કામ કરતો હતો તે વિશ્વની મોટી બેંકોમાંની એક બેંક છે, વળી રોકાણ કરવા માટે સલાહ આપનારી મોટી કંપનીઓમાંની એક કંપની છે. નીતિમત્તા, ન્યાયીપણું તથા પ્રામાણિકતા તેમજ ગ્રાહકો માટે સારી અને તેઓને ફાયદો થાય તેવી જ સલાહ આપવી તે અમારી કંપનીનો મુદ્રાલેખ હતો. આ મુદ્રાલેખ દિન પ્રતિદિન બદલાઈ રહ્યો છે, તેથી મારા આત્માએ મને આ બેંકના હિસ્સેદાર ન રહેવા માટે બળવો પોકાર્યો. કંપની હવે તેના ગ્રાહકોને ખોટી સલાહ આપી તેને વધારે લાભ ન મળે તેવા શેર પધરાવી દે છે અને એવી જ જગ્યાએ રોકાણ કરવાની સલાહ આપે છે જ્યાં ગ્રાહકને નહીં પણ કંપનીને જ ખૂબ ફાયદો થતો હોય. જુનિયર અધિકારીઓને આવું કરવાની તાલીમો અપાય છે. આમ અભ્યાસ કે પરિશ્રમના બદલે પોતાના સિદ્ધાંતો નેવે મૂકી અનીતિથી ટૂંકા રસ્તાઓ દ્વારા કંપની ધૂમ કમાણી કરતી થઈ ગઈ છે. જેની પર અનેક લોકો વિશ્વાસ મૂકે છે એ જ વિશ્વાસઘાત કરે તે મારા માટે અસહ્ય બનતા મેં કંપની છોડી દીધી છે. અંકલ, આ તો ગજબનાક વાત કહેવાય. બહારથી રૂડો રૂપાળો દેખાવ અને અંદર આવી પરિસ્થિતિ, તો પછી બીજા ક્ષેત્રોમાં તો કેવું ભ્રષ્ટાચાર હશે હે?
પલકેશ, દુનિયામાં ઘણી જગ્યાએ આવી જ સ્થિતિ છે. તને એક વાત કહું, મારે જ્યારે ઓફિસના કામે અમેરિકા જવાનું થયું ત્યારે ત્યાંની એક જાણીતી મલ્ટીનેશનલ ફાર્માસ્યુટિકલ કંપનીનું બહુ મોટું કૌભાંડ બહાર આવ્યું. એ કંપનીએ ઈસવીસન 1990થી 2007 સુધી ડાયાબિટીસ, ડિપ્રેશન તથા વેલબટ્રીન નામની વજન ઘટાડવાની અતિ હાનિકારક દવાઓ પુષ્કળ પ્રમાણમાં વેચાણમાં મૂકી ધૂમ કમાણી કરી. અમેરિકન ગવર્મેન્ટને ખ્યાલ આવતા કંપની પર કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી. કંપનીની વાસ્તવિકતા બહાર આવતા કંપનીએ 3 અબજ ડોલરનો દંડ ભરવો પડ્યો, જે અમેરિકામાં સૌથી મોટો દંડ હતો. વર્મા સાહેબ, અમેરિકા જેવા દેશોમાં પણ આવા ચોંકાવનારા કિસ્સા બને છે? દિન પ્રતિદિન સમાજમાં રોગચાળાનું પ્રમાણ વધતું જાય છે, ન સાંભળ્યા હોય તેવા રોગો ઉદ્ભવે છે. એમાં પણ કેન્સરે તો માજા જ મૂકી છે. પહેલાં તો કોઈને કેન્સર થયું છે તેવું સાંભળતા આપણને ધ્રુજારી છૂટતી, હવે તો ઘેર ઘેર કેન્સરોના દર્દી થઈ ગયા છે. કારણ કે આજના ખાદ્ય પદાર્થોમાં મિલાવટ કેટલી વધી ગઈ છે, હે ને? મિલાવટ નહીં, બનાવટ ચાલુ થઈ છે. પહેલાં તો દૂધની માત્રા વધારવા દૂધમાં પાણી નખાતું, મરચામાં લાકડાનો ભૂકો નખાતો, જે વાતો જૂની પુરાણી થઈ ગઈ. હવે તો ઘણી જગ્યાએ દૂધના નામે કૃત્રિમ દૂધ વેચાય છે, જેમાં દૂધનું ટીપું પણ ન હોય. તેની રેસીપી વાંચતા ખ્યાલ આવે કે તેના ઇન્ગ્રીડિયન્ટ શરીરને ખૂબ જ નુકસાન કરે તેવા હોય છે. ચોખાને બદલે પ્લાસ્ટિકના ચોખા બજારમાં વેચાય છે, જે શરીરને નુકસાન કરે કે બીજું કંઈ. આ ઉપરાંત ધંધામાં તથા અરસપરસના વ્યવહારોમાં સામાન્ય નજીવી લાગતી બાબતોને લોકો નજરઅંદાજ કરતા હોય છે. તે ખરેખર બહુ મોટી અપ્રામાણિકતા જ છે. અંકલ, એવું ક્યાં ક્યાં બનતું હોય છે? મારા ધ્યાનમાં એવી 10 બાબતો આવી છે જેને અપ્રામાણિકતા કહેવાય. 1. ગેરરજૂઆત. બાબત બની છે કંઈક જુદી અને રજૂઆત જુદી રીતે થાય. 2. ચૂકી જવું. કોઈપણ બાબતની રજૂઆતમાં મુખ્ય મુદ્દાઓ રજૂ ન કરવા, અર્થાત અડધી જ વાત રજૂ કરવી. 3. કલ્પિત વાત. કોઈક બાબત કે પ્રસંગ બન્યો જ ન હોય તો પણ તેવી ઉપજાવેલી વાતોની અફવા ફેલાવવી. 4. અતિશયોક્તિ. કોઈક બાબત કે પ્રસંગનું હોય તેના કરતાં વધુ સારી રીતે વર્ણન કરવું. આપણી ભાષામાં તેને મરચું મીઠું ભભરાવીને રજૂ કરવું તેમ કહી શકાય. 5. અસ્વીકાર. કોઈક સાચી બાબતનો અસ્વીકાર કરવો, પોતાની ઉપર ન લેવું, જે પોતાની ભૂલ છુપાવવા જ થતું હોય છે. જેમ કે, મેં આવું નહોતું કર્યું, હું આ બાબતથી અજાણ છું, વગેરે વગેરે. 6. અપારદર્શકતા. કોઈપણ બાબત કે પ્રસંગ સંપૂર્ણતઃ ખુલે નહીં, તેના અમુક અંશો છુપાવી રાખવામાં આવ્યા હોય. 7. વચન ન પાળવું. કોઈક વ્યક્તિને કોઈક બાબતનું આપેલું વચન ન પાળવું. 8. ખોટી સ્વીકૃતિ. કોઈ વ્યક્તિની સફળતા કે ક્રેડિટની ચોરી કરવી. 9. બીજાની ભૂલ છુપાવવી. બીજાની ભૂલને છુપાવવી એ ભૂલ કર્યા બરાબર જ છે. 10. દંભ કપટ. જે વાત કરી હોય, જે પ્રોમિસ આપી હોય, તેનાથી જીવન કે વર્તન તદ્દન જુદું હોય. અમે કોઈ કેસ હાથ પર લઈએ તેના પાયામાં આમાંની જ કોઈક બાબત લાગુ પડતી હોય. વર્મા સાહેબ, લોકો આવી અનીતિ કરતા કેમ અચકાતા નહીં હોય? સૌરભભાઈ, સીધી વાત છે. કરોડપતિ થવાના અભરખા, લોભ લાલચ ને દુનિયા સાથે કદમ મિલાવવાની તીવ્ર ઘેલછા જે અનીતિ તરફ દોરી જાય છે. આ પૃથ્વી માણસનો વજન ખમી શકે છે, પણ માણસે કરેલા ભ્રષ્ટાચારનું વજન ખમી શકતી નથી. પરંતુ આવા હળાહળ કળિયુગમાં સતયુગ સમાન જીવતા કોઈક વેટલા હોય છે કે જેમની નીતિમત્તા અને ઈમાનદારીથી આ પૃથ્વી ટકી રહી છે. મારે તમને એવા 1-2 પ્રસંગો કહેવા છે. કળિયુગમાં સતયુગ. સૌરાષ્ટ્રના રાજકોટ શહેરની વિરાણી હાઈસ્કૂલ પાસેથી એક રિક્ષા પસાર થતી હતી. રિક્ષામાં બેસી ચંદુભાઈ અને તેમનો દીકરો ખુશાલ
બેંકમાં પૈસા ભરવા જતા હતા. પાકીટમાં પૂરા 50,000 રૂપિયા હતા. કોણ જાણે, પણ આ પાકીટ ચંદુભાઈના હાથમાં રહેલ અન્ય પુસ્તકોની વચ્ચેથી સરકી ગયું, જેની ખબર બેંક આગળ પહોંચીને પડી. પણ હવે શું, શોધતા શોધતા પાછા ગયા પણ પાકીટ જડ્યું નહીં. અંતે બાપ દીકરો બંને ઘરે આવ્યા. ચંદુભાઈ નાની દુકાનના વેપારી હતા તેથી તેમને મન તો આ બહુ મોટી રકમ કહેવાય, છતાં પ્રભુ મરજી જાણી ચંદુભાઈ નિરાંતે સૂઈ ગયા. પણ ખુશાલનું મન ખુશ ન રહ્યું. બીજે દિવસે સવારે દૈનિક ક્રમ પ્રમાણે ખુશાલ દૈનિક ફૂલછાપ વાંચતા વાંચતા નાસ્તો કરતો હતો. ત્યાં તેણે જોરથી બૂમ પાડી અને ચંદુભાઈ પાસે દોડીને ગયો. પપ્પા, લો આ વાંચો, આપણું પાકીટ મળી ગયું છે. ચંદુભાઈએ ચશ્મા ચડાવીને વાંચ્યું. વિરાણી હાઈસ્કૂલ પાસેથી એક પાકીટ જડ્યું છે, લેનાર માણસ ફૂલછાપ કાર્યાલયે આપી ગયો છે, ખાતરી આપીને લઈ જવું. બાપ દીકરો તૈયાર થઈ કાર્યાલય પહોંચ્યા, ખાતરી આપી પાકીટ મેળવી લીધું. તેઓએ પાકીટ આપનાર માણસનું સરનામું પણ લઈ લીધું અને તે સરનામે રાજકોટ શહેરની બહાર આવેલી એક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પહોંચી ગયા. જેને પાકીટ જડ્યું હતું તે કિશોરનું નામ હતું સુકેશ લિંબાચિયા. બાપ દીકરાએ તેનો આભાર વ્યક્ત કર્યો. સાથે ચંદુભાઈએ પૂછ્યું, બેટા, આવડી મોટી રકમ તને રાખી લેવાની ઈચ્છા કેમ ન થઈ? ત્યારે સુકેશે કહ્યું, ભાઈ, મારા બાપુજીએ મને નાનપણથી પાઠ શીખવ્યો હતો કે ભૂખ્યા રહીને જીવન ટૂંકું થઈ જાય તે સારું, પણ અણહકનું ધન મેળવી જીવન જીવવું સારું નહીં. ખરેખર તો આટલા બધા રૂપિયા જોઈને મને પણ એક મિનિટે મારો લોભ થઈ આવ્યો, કેમ આમાંથી મારું ખોડું તૈયાર થઈ જશે. વરસાદની ઋતુમાં અમો સૂતા સૂતા પાણી પીએ છીએ, એ દુઃખ પણ મટી જશે. પણ આ વિચાર આવતા જ મારા સ્વર્ગસ્થ બાપુજીનો ચહેરો સ્મૃતિપટ પર તરવરવા લાગ્યો અને કહેવા લાગ્યા, બેટા સુકેશ, તારા બાપની આબરૂને કલંક લગાડીશ નહીં. આ સાંભળતા ચંદુભાઈને ખુશાલ બંને સ્તબ્ધ થઈ ગયા. બહારથી ગરીબ દેખાતા દીકરાની અંદરની અમીરાઈ દેખાઈ. મનોમન આ મહામાનવને વંદી બંને ઝૂંપડીમાંથી બહાર નીકળી ગયા. બહાર નીકળતાની સાથે ખુશાલે ચંદુભાઈને કહ્યું, પપ્પા, તમે તેને 200-300 રૂપિયાની ભેટ પણ ના આપી. બેટા, આપણે આટલાથી તેની ઈમાનદારીની કદર નથી કરવી, તેની કદર ભવિષ્યમાં જરૂર કરીશું. 4-5 વર્ષ પછી ખુશાલે એક મોટી ફેક્ટરી નાખી. ફેક્ટરીમાં કામ કરવા મજૂરો તો મળી ગયા, પણ તેના સુપરવાઇઝર માટે ફૂલછાબમાં જાહેરાત આપી, જેમાં લગભગ 100-125 જેટલી અરજીઓ હતી. સુકેશે પણ અરજી કરી હતી. ચંદુભાઈએ સુકેશની અરજી જોઈ ખુશાલે કહ્યું, બેટા, ભલે બીજા કરતાં સુકેશનું ભણતર તથા આવડત ઓછી હોઈ શકે, પણ તેની નીતિમત્તા એ જ સૌથી મોટી ડિગ્રી છે. પેલા ઋણમાંથી મુક્ત થવાની આ સરસ તક છે. બીજા દિવસથી રૂપિયા 30,000 સાથે સુકેશ સુપરવાઇઝર તરીકેની પોસ્ટ પર ગોઠવાયો. થોડા જ સમયમાં સુકેશના ગરધણીપણાથી, ઉત્કૃષ્ટ પ્રામાણિકતાથી તથા મજૂર વર્ગ સાથે કામ લેવાની કુનહથી ખુશાલની ફેક્ટરીએ હરણફાળ પ્રગતિ કરી. ખુશાલે બીજી ખૂબ મોટી ફેક્ટરી નાખી. તેમાં મેનેજરની પોસ્ટ માટે ફૂલછાબમાં જાહેરાત મૂકવાની તૈયારી કરતા ખુશાલને ચંદુભાઈએ કહ્યું, બેટા, સુકેશ કરતાં બીજો કોણ વધુ સારો મેનેજર આપણને મળશે? તેનામાં ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલ વ્યક્તિ કરતાં પણ વધુ કોઠાસૂઝ, અનુભવો તથા આદર્શ મેનેજરના તમામ ગુણો જોવા મળે છે, જેનો આપણને અનુભવ થઈ ચૂક્યો. માટે તું સુકેશને જ મેનેજર બનાવ. આપણે પહેલા ઋણમાંથી ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે મુક્ત થઈશું. દીકરાએ પિતાની આજ્ઞા શિરોવંધ્ય કરી. સૌરભભાઈ, જુઓ, મારા વોટ્સઅપ પર એક લેખ આવ્યો છે, તે વાંચું છું. એક બહુ મોટા આંબાવાડિયાના માલિક કરશનભાઈ શેઠના અચરજની આજે કોઈ સીમા ન હતી. શેઠની આંબાની વાડીમાં કેટલાય મજૂરો દાડિયા કામ કરે, તેમાંના કેટલાક વ્યવહારે દુર્બળ સ્ત્રી પુરુષો પોતાના સામાન્ય પગારમાંથી છેલ્લા 6-1 મહિનાથી રોજના 10-10 રૂપિયા કપાવતા. કરશનભાઈને એમ કે અલ્પ બચત જેવી યોજનાવાળા કોઈ આ મજૂરોને સમજાવી ગયા હશે. સારું જ છે, 2 પૈસા બચશે તો છોકરાને કામ લાગશે ને સાજે માંદે તેમને જ મદદરૂપ થશે. પણ આ વ્યવહારે દુર્બળ ભાઈ બહેનોનું આયોજન કંઈક જુદું જ હતું. આજે એમાંના એક મજૂર રામુભાઈએ આયોજનનો ફોડ પાડતા કહ્યું,
શેઠ માફ કરજો, અમુ તમોને ત્યાં વરહોથી વેટ કરીએ ને તમો અમારું પેટ પૂરો હો, પણ તમોના હાટું અમુને કોઈ ભાવ જ નહીં. અમારી જાતિ એવી કે લાગ મિલે તો તમોના ત્યાં ચોરી કરી લેવાની, એમાં કાંઈ શરમ નહીં. અમુ તમોની કેટલી કેરીઓ વેકી મારી પૈસા લઈ ગયા, તમોના કેટલાય હથિયાર પણ ચોરી કરીને વેકી મારેલા. પણ એક દી મારા દાદાના ભાઈ વાસુ કાકા અમારા પાડામાં આવ્યા ને અમુને ભગવાનની બહુ હારી હારી વાતો કરી. ભગવાન આપણી અંડર રહી છી ને આપણી બધી વાતોને ક્રિયાને જોયે છી, તો હવે આપણાથી બેઈમાની ના થાય. જો ભગવાનને આપણી હાથે રાખવા હોય તો બેઈમાની ના કરાય, નહીં તો ભગવાન આપણને માફ ન કરે. આ વાત અમુને ભેજામાં ઉતરી ગઈ. તે દાડે અમુએ બધાએ ભેગા થઈને વિચાર કર્યો કે અમુએ તો કરશન શેઠનું બહુ ચોર્યું છે, તો આપણે તેનું પાછું વારવું જોઈએ, તે વિના નહીં ચાલવાનું. આ વિચારીને અમુ બધા તમોની કને 6 મહિનાથી રૂપિયા કપાવી છે, એ રૂપિયા તમોના જ છે ને અમુને બધાને માફ કરી દેજો, અમાડું પ્રાયશ્ચિત કરાવી દેજો. વર્મા સાહેબ, એક્સલન્ટ. અમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાને સંપ્રદાયની સ્થાપના કરી, શિક્ષાપત્રી રચી અને આશ્રિત ત્યાગી ગૃહી માત્રને સદાચાર નીતિમત્તાના ઊંચા પાઠ શીખવ્યા છે, તેના પણ આવા જ પ્રસંગો છે. ધન્ય છે ભગવાન સ્વામિનારાયણને. અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો. શ્રીજી મહારાજ પોતાના ભક્તજનની રક્ષા કરવા માટે સદાય તત્પર હોય છે, એમાંય એમના દુઃખ ટાળવા માટે મહારાજ અધીરા બની જતા. સંવત 1869માં દુષ્કાળ પડવાનો છે તેવી આગાહી કરી પોતાના હરિભક્તોને અનાજ અને દ્રવ્યનો સંગ્રહ કરવાની, ઢોર વેચી દેવાની ભલામણ કરતા શ્રીજી મહારાજ દેરડી ગામે ભક્તરાજ મેરામ માંજરિયાના ઘરે પધાર્યા. તેમને જરૂર જણાય તો ગઢપુર આવી જવાની ભલામણ કરી શ્રીજી મહારાજ આગળ પધાર્યા. ચોમાસું અડધું જતું રહ્યું હતું, પરંતુ વરસાદનો છાંટોય પડ્યો ન હતો. પીવાના પાણી નહોતા મળતા તો દાણા તો મળે જ ક્યાંથી? દયાળુ સ્વભાવના મેરામ ભક્ત સંગ્રહ કરેલા અનાજમાંથી ભૂખ્યા અભ્યાગતોને દાણા ખવડાવવા માંડ્યા. છેવટ જતા કોઠાર ખાલી થઈ ગયા. તેમના ધર્મપત્ની કમરબાઈએ ભગતને કહ્યું, મહારાજે કહ્યું હતું કે દાણા ખૂટી જાય તો ગઢડા હાલ્યા આવજો, તો હાલો આપણે ગઢપુર જઈએ. ત્યારે ભગતે કહ્યું, આપણાથી ધર્માદાનો એક દાણોય કેમ ખવાય, એમ કહી ગઢપુર જવાની ના પાડી દીધી. 1, 2, 3 એમ કરતા 4 દિવસ વીતી ગયા. ભૂખ્યા પેટે રાત્રે નીંદર પણ શે આવે. 4થી રાત્રી ભગતને કાઢવી અસહ્ય થઈ પડી. તેઓ રાત્રે તેમના ધર્મપત્નીને ખબર ન પડે તેમ ચૂપકીથી ઉઠ્યા અને ગામના વણિકના ઘરનું બારણું ઠેકી છાનામાના મૂઠી જારની ચોરી કરી આખી જાર ત્યાં જ ચાવી ગયા. ઘરે આવી પાણી પીને સૂઈ ગયા. પેટ તો શું ભરાય, પણ થોડી કળ વળી. એ જ રાત્રે ભગતના ઘરે કોઈએ દરવાજો ખટખટાવ્યો. કમરબાઈએ દરવાજો ખોલ્યો તો સામે શ્રીજી મહારાજ ઊભા હતા. કમરબાઈના આનંદનો પાર ન રહ્યો, પરંતુ મહારાજનું મુખ જરા શામળું, નારાજગી ભરેલું દેખાતું હતું. ભ્રકુટી વાંકી કરી મહારાજે મેરામ ભગતને કહ્યું, ભગત, તમે અમારા સત્સંગી થયા, પરંતુ સત્સંગીની રહેણી કરણી ન પાડી શક્યા. વણિકના ઘરે ચોરી કરીને મુઠ્ઠી જાર ખાધી છે, પરંતુ ગણી લ્યો મુઠ્ઠીમાં જારના કેટલા દાણા આવે. 1-1 દાણે તમારે વણિકના ઘરે બળદનો અવતાર ધરવો પડશે. ભગત, અમે કહ્યું હતું કે દાણા ન મળે તો ઘરડે આવી જજો, છતાં તમે આજ્ઞા ન માનીને ચોરીનો સહારો લીધો. જો દાણે દાણે વણિકના ઘેર બળદનો અવતાર ન ધરવો હોય તો કાલે સવારે વણિકના ઘેર જઈ માફી માંગી મુઠ્ઠી જારના 3 રૂપિયા રોકડા આપી દેજો. પણ તેમની પાસે 1 કોડી પણ નહોતી તો 3 રૂપિયા ક્યાંથી ચૂકવે? શ્રી હરિએ
₹50 કોથળી ભગતના હાથમાં ધરી દેતા કહ્યું, લો ભગત, આ ₹50માંથી ₹3 ચૂકવી દેજો. વળી શ્રીજી મહારાજે નીતિમય જીવન જીવવાનો ઉપદેશ આપ્યો કે અમારો આશરો થયા પછી પરસેવાનો જ દાણો લેવો, વગર મહેનતનું ઘણું મળે તો પણ ન લેવું, ક્યારેય ભૂલે ચૂકે અણહકનો એક કણ પણ ન લેવો, અનીતિ કરીને કદી ઉદર પોષણ કરવું નહીં. આ છે શ્રીહરિના નીતિમય જીવન જીવાડવાના ઉમદા આદર્શો. સૌરભભાઈ, ધન્ય છે ભગવાન સ્વામિનારાયણને કે જેમણે આવો ગૌરવવંતો હરિભક્ત સમાજ તૈયાર કર્યો છે. આપણા ભારત દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ એટલે જ કહેતા કે દેશના લોકો જો શિક્ષાપત્રીની આજ્ઞાઓનું પાલન કરે તો દેશમાં ફોજદારી કાયદો, પોલીસ અને અદાલતોની ઓછામાં ઓછી જરૂર પડે, કારણ કે તેના 212 શ્લોકમાં આઈપીસીની 511 કલમોનો સમાવેશ થઈ જાય છે. જે વ્યક્તિ શિક્ષાપત્રી મુજબ વર્તે તેને ફોજદારી કોર્ટમાં તોમતદાર તરીકે જવું જ ન પડે. અંકલ, આ તો થઈ 2 સદી પૂર્વેની વાત. અત્યારે તો બધા ભ્રષ્ટાચારના પૂજારી થઈને બેઠા છે, એમાં નીતિમત્તાના આદર્શો ક્યાં જોવા મળે? પલકેશભાઈ, ભગવાન સ્વામિનારાયણ પ્રસ્થાપિત નીતિમત્તાના સર્વોત્તમ આદર્શને યથાવત જીવંત રાખવા વર્તમાન કાળે અતિશય યત્નશીલ વિભૂતિ છે આપણી SMVS સંસ્થાના પ્રણેતા ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી, જેનો તાજેતરનો પુરાવો એટલે જ ખૂબ ભવ્યતાથી ઉજવાયેલ જ્ઞાન સત્ર 16નું યુવા અધિવેશન, જેની નોંધ દિવ્ય ભાસ્કર જેવા વર્તમાન પત્રોએ પણ લીધી છે. ધન્ય હો SMVS ને. સૌરભભાઈ, ગુરુજી સત્યસંકલ્પ દાસજી સ્વામીશ્રીની આ સભા મને મળી શકે? હું પોતે સાંભળીશ અને મારા સ્ટાફમાં પણ સંભળાવીશ. લ્યો, હું અત્યારે જ અમારી સંસ્થાની વેબસાઇટ પરથી તેના કેટલાક અંશ આપને સંભળાવું. જ્ઞાન સત્ર 16, તારીખ 29/10/2022ના સંધ્યા સેશનમાંથી સંકલિત વાલા ગુરુજીની દિવ્યવાણી. વાલા મુક્તો, હોશિયાર વિદ્યાર્થી 80 માર્ક્સ આવ્યા તે ન જુએ, પરંતુ 20 ક્યાં કપાયા તે જુએ. તેમ ભગવાનના રાજીપાના માર્ગે આપણા 20 માર્ક્સ ક્યાં કપાય છે તે આજે જોવું છે. આપણે અમીર હોઈએ છીએ, પરંતુ સંસ્કારમાં ક્યારેક બહુ ગરીબ થઈ જતા હોઈએ છીએ. આપણે આકાશમાં ઉડતા તો શીખ્યા છીએ, પરંતુ જમીન પર ચાલતા નથી આવડતું હોતું. આપણે કોણ છીએ, કોના છીએ, આપણું કર્તવ્ય શું છે એનો નિરંતર વિચાર રાખો. પૈસો મહત્વનો નથી, આપણા સંસ્કાર મહત્વના છે. જરા વિચારીએ, કોઈનો અણહકનો રૂપિયો આપણા ઘરમાં રહી જતો નથી ને? કોઈના 2-5 રૂપિયા પાછા ન અપાયા હોય એનું હૈયે દુઃખ થાય છે? કે પછી નથી, જા, થાય કરી લેજે, આવી અહંકાર ભરી વાણીથી સામેનાને જેમ તેમ બોલવી દૂભવી નખાય છે. હંમેશા યાદ રાખવું કે કોઈની આંતરડી ઠારી ન શકીએ તો કાંઈ નહીં, પણ કોઈની આંતરડી કડાવીએ તો નહીં જ. કડવી લગાડીને પણ આ વાત કહેવી એ અમારી ફરજ છે. આપણા જીવનથી આપણો સત્સંગ, આપણા ઈષ્ટદેવ, આપણા ગુરુ તથા તિલક ચાંદલો વગોવાય નહીં એનો ખૂબ ખટકો રાખજો, જો તમે અમારા હોય તો. નહીંતર તમારે ને અમારે કોઈ લેવા દેવા નથી. કરોડોના દાન કરશો તો એ તમારા કલ્યાણની જવાબદારી અમારી નથી. આપણી પાસે બહુ મોટી ભગવાનના રાજીપારૂપી મૂડી છે, તેને સાચવવા માટે બહુ ગંભીર રહેવું. અત્યારે દરેકની દોટ પૈસા પાછળ છે. ઘણી વખત સાંભળીએ ત્યારે કકડી ઉઠાય કે મેડિસિનની અંદર ભેળસેળ થતી હોય, લોકોના જીવન સાથે ચેડા થતા હોય, શિક્ષણમાં ભ્રષ્ટાચાર, નોકરીઓમાં ચોરી, આકાશ ફાટેલું છે એમાં થીગડું ક્યાં દેવું? પણ નાના નાના થીગડા મારીને કંઈક તો આકાશ સંધાશે. પ્રામાણિકતા અમારો પ્રિય વિષય છે, કારણ કે અમારા રૂવાડે રૂવાડે આ ભર્યું છે, અને તમારા રૂવાડે રૂવાડે આ ભરવું છે. એ માટે દેશ અને સત્સંગના અદના સેવક બની રહી સ્વજીવન થકી અન્યને વિશેષ પ્રેરણા મળે
એવા પ્રેરણાદાયક પાત્ર બનવા આટલું અવશ્ય ધ્યાન રાખીએ. ટોલ ટેક્સ, ઇલેક્ટ્રિસિટી, જીએસટી અથવા અન્ય કોઈ પ્રકારના ટેક્સની ચોરી ન જ કરીએ. ટ્રાફિકમાં પણ BRTS રોડનો ઉપયોગ ન જ કરીએ. ટ્રાફિક સિગ્નલને અનુસરીએ. સરકાર દ્વારા જણાવેલા તમામ નિયમોનું ઈમાનદારીપૂર્વક પાલન કરીએ. ઓહો, સૌરભભાઈ, જ્યાં ચારે બાજુ નર્યા ભ્રષ્ટાચારનો જ દાવાનળ સળગી ઉઠ્યો છે, ત્યાં જનજન પ્રત્યે નીતિમત્તા અને પ્રામાણિકતાનો સુબોધ વહાવનાર આવા કોઈક ઓલિયા પુરુષ પણ આ પૃથ્વી પર છે ખરા? હા વર્મા સાહેબ, આ યુવા અધિવેશનમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા માનનીય મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલે પણ પોતાના વક્તવ્યમાં આ જ જણાવ્યું હતું કે નીતિમત્તાના પાઠો શીખવતું કોઈ યુવા અધિવેશન હોય અને એમાં મારી હાજરી હોય એવો મારા જીવનનો આ પ્રથમ અનુભવ છે. ઉપરાંત તેઓએ ગુરુજી પાસે આશીષ માંગ્યા હતા કે ગુરુજી, જીવનમાં મારે કોઈનો એક રૂપિયો પણ ન લેવો પડે અને નીતિમત્તાયુક્ત મારો કાર્યકાળ પૂરો કરી શકું એવા આશીર્વાદ મને આપજો. ધન્ય હો SMVSને જેને આવા નીતિમત્તાને વરેલા દિવ્ય ગુરુનું શિરછત્ર મળ્યું. પલકેશભાઈ, તેઓ નીતિમત્તાને વરેલા છે એમ નહીં, પરંતુ સ્વયં નીતિમત્તા આ દિવ્ય પુરુષોને વરેલી છે. ગુરુદેવ અને ગુરુજીના જીવનના પ્રામાણિકતાના પ્રસંગો પણ અદ્ભુત પ્રેરણાદાયી છે. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી જ્યારે પૂર્વાશ્રમમાં હતા તે સમયનો પ્રસંગ છે. તેઓની ઉંમર અવરભાવમાં 16-17 વર્ષની હશે. તેઓનું પૂર્વાશ્રમનું નામ દેવુભાઈ હતું. તેઓ વાસવા ગામે કરિયાણાની દુકાન સંભાળતા. એક વખત એક ભાઈ દુકાને વસ્તુ લેવા આવ્યા એટલે 1 રૂપિયાની વસ્તુ લઈ તેમણે 1 રૂપિયાની નોટ દુકાને મૂકી. થોડી વારે દેવુભાઈ નોટ હાથમાં લઈ મૂકવા ગયા ત્યારે ખબર પડી કે એમાં બીજી પણ 1 રૂપિયાની નોટ ચોંટેલી હતી. ભૂલથી 2 રૂપિયા આવી ગયા હતા. દેવુભાઈ તે ભાઈને ઓળખતા હતા. આથી 2 કિલોમીટર ચાલતા તેમના ઘરે જઈ વધારાની 1 રૂપિયાની નોટ પાછી આપી આવ્યા. દેવુભાઈની આ પ્રામાણિકતા જોઈ પેલા ભાઈ ખૂબ પ્રભાવિત થયા. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી મોટા મંદિરે બિરાજતા ત્યારે મૂર્તિ નિવાસી સાગરદાનભાઈ સ્વામિનારાયણ ડેપ્યુટી કલેક્ટરની પોસ્ટ પર હતા. એક દિવસ તેમણે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને પ્રાર્થના કરી કે બાપજી, મારા હાથ નીચેના કારકુનોના પણ પોતાના મોટા બંગલા થઈ ગયા છે અને હું હજુ ભાડાના મકાનમાં રહું છું. જો તમે મને થોડો સમય લાંચ લેવાની છૂટ આપો તો મારે એક ઘરનું ઘર થઈ જાય. ત્યારે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ કહ્યું, સાગરદાનભાઈ, દરરોજ દાળ ભાત શાક રોટલી જમતા હોય તો અઠવાડિયે જમજો અને શાક રોટલી જમીને રહેજો, પણ કદી લાંચ લેવાનો સંકલ્પ ન કરશો. બીજા બધાના બંગલા અહીં થશે પણ તમારો બંગલો અક્ષરધામમાં બંધાય છે. ત્યાર પછી એમણે લાંચ લેવાનો વિચાર સુદ્ધા નથી કર્યો. આજે તેમનો પરિવાર ખૂબ સુખી, સમૃદ્ધ અને રાજીપા પાત્ર છે. વાલા ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી પણ નીતિમત્તાના પ્રખર હિમાયતી છે. સ્વામિનારાયણ ધામ બોયઝ ગુરુકુલના વિદ્યાર્થીઓ 12 પૂર્ણ કરી ઘરે જાય ત્યારે ગુરુજી કાયમ કહેતા હોય છે કે બાળ મુક્તો, પૂર્વે ઋષિ મુનિઓ વિદ્યાર્થીઓ પાસેથી ગુરુ દક્ષિણા માંગતા, આજે અમારે પણ તમારી પાસેથી ગુરુ દક્ષિણા જોઈએ છે. અમારે ગુરુ દક્ષિણામાં પૈસા નથી જોઈતા, અમને ગુરુ દક્ષિણામાં વચન આપો કે તમે જીવનમાં કદી અધર્મ અનીતિનો 1 રૂપિયો પણ નહીં લો, કદી ખોટું નહીં કરો. સૌરભભાઈ, ખરેખર તમારા ગુરુજી પોતે તો પ્રામાણિકતાથી જીવન જીવે છે, પરંતુ લાખો અનુયાયીઓને પણ પ્રામાણિકતાના જ પાઠ શીખવી રહ્યા છે. આવા ગુરુના શિષ્ય થવું એ પણ બહુ ધન્યતાની વાત છે. પલકેશભાઈ, ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી અને ગુરુજીની આ પ્રામાણિકતાની પાઠશાળામાં ઉછરેલા એવા હજારો યુવકો આજે ઘોર કડીકાળમાં પણ ચળહળતા સિતારાની જેમ ચમકે છે. SMVSના ચળહળતા સિતારા. શ્રીજી મહારાજની કૃપાથી અને ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી અને ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીના દિવ્ય અનુગ્રહથી
વર્તમાન કાળે SMVSમાં પણ એવા કેટલાય જળહળતા સિતારા છે જેમને જોઈ હરી આજે હરખાય છે. ઈસનપુર સેન્ટરના આશીષભાઈ સુભાષભાઈ શાહ, તેઓ અને તેમના બાપુજી વર્ષોથી પ્રિન્ટિંગ પ્રેસ ચલાવે છે. શરૂઆતમાં એક દુકાન તેમણે ભાડાપટ્ટા પર લીધેલી. તેઓએ 40 વર્ષ સુધી એ દુકાન વાપરી હતી. કાર્યક્ષેત્ર વધતા બીજે મોટી દુકાન લીધી. એ વખતે કેટલાક કુટુંબીજનો તથા નજીકના ઓળખીતા લોકોએ તેમને સૂચન કર્યું કે તમે વર્ષોથી ત્યાં ભાડાની દુકાનમાં છો તો પાઘડી પેટે અમુક રકમ માલિક પાસેથી માંગો. બધા આવી રીતે માંગતા જ હોય છે, આ રિવાજ છે. તમે 8-10 લાખ રૂપિયા માંગો તમને આપશે જ, એ રકમ બીજી દુકાન લેવામાં મદદરૂપ થશે. આશીષભાઈની આર્થિક પરિસ્થિતિ બીજી દુકાન ખરીદવા જેટલી સક્ષમ નહોતી. તેમ છતાં બંને બાપ દીકરાએ ભેગા મળી વિચાર્યું કે 40 વર્ષથી દુકાન માલિકે આપણી પાસેથી દુકાન ખાલી કરાવી નથી અને આપણે હવે બીજે જવાનું થયું ત્યારે રૂપિયા લેવાના, એ અણહકના ન કહેવાય. આશીષભાઈ માલિક પાસે દુકાન ખાલી કરી બીજે ટ્રાન્સફર થવાની વાત કરવા ગયા ત્યારે માલિકે સામેથી કહ્યું, તમે 40 વર્ષથી મારી દુકાનમાં ભાડે હતા એટલે હું 40 લાખ રૂપિયા આ પાઘડી રૂપે તમને આપું છું. આશીષભાઈએ સવિનય તેનો અસ્વીકાર કરતા કહ્યું કે હું સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી છું, એ પૈસા મારા પરસેવાના પૈસા ન કહેવાય, મારાથી ન લેવાય. માલિકે બહુ આગ્રહ કર્યો એટલે ગુરુદેવની રૂચિ જાણવા વાસણા ગયા. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ કહ્યું, બિચારાએ 40 વર્ષ સળંગ તમને દુકાન વાપરવા આપી છે, માટે 1 રૂપિયોએ ન લેવાય. તેમણે માલિકને કહ્યું, માફ કરજો, મારે 1 રૂપિયો નથી લેવો. 40 વર્ષ દરમિયાન અમારાથી કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. ધન્ય છે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને કે જેઓ પોતાના શિષ્યવર્ગને આવો નીતિમત્તાનો ઉપદેશ આપી નીતિમય જીવન જીવાડે છે. ધન્ય છે આશીષભાઈને તથા તેમના પિતાને કે જેમણે 40 લાખ રૂપિયાની ઓફરને સ્વીકારી નહીં. વર્મા સાહેબ, હજુ સાંભળો, બીજા એવા કેટલાય પ્રસંગો છે. અમેરિકાના એડિસનના કિશોરમુક્ત સહજ ભટ્ટ છેલ્લા 4 વર્ષથી ગૂગલ કંપનીમાં જોબ કરે છે. ગુરુજીએ તેમને મહારાજ અર્થે જીવન જીવવાનો સંકલ્પ આપ્યો છે. ટૂંક જ સમયમાં તેઓ અહીં ઇન્ડિયા ગુરુજીના દિવ્ય સાનિધ્યમાં રહેવા આવી જવાના છે. ગુરુજીએ તેમને જ્ઞાન સત્રનો લાભ લેવા 1 મહિનો ઇન્ડિયા આવવાની આજ્ઞા કરી હતી. આથી ઓક્ટોબર 2022માં તેઓ અહીં ઇન્ડિયા આવેલા. તેઓ જે કંપનીમાં જોબ કરે છે ત્યાં તેઓ સારી પોસ્ટ પર છે. તેમણે આપણી સંસ્થાના વિભાગીય કાર્યકર્તાએ વાત કરી કે આપણી સંસ્થાના મેનેજમેન્ટનું માળખું સુવ્યવસ્થિત ગોઠવાય તેવો ગુરુજીએ સંકલ્પ જણાવ્યો છે, તો આપને સારી એવી કોર્પોરેટ કંપનીનો અનુભવ છે, ત્યાંના મેનેજમેન્ટનો અનુભવ છે, આપણે સંસ્થામાં થોડી મૂલ્યાંકન સિસ્ટમ ગોઠવી છે, તો કેવી રીતે ગોઠવી શકાય તેનો આપની કંપનીનો અનુભવ અમને શેર કરો તો એ સિસ્ટમ સંસ્થામાં અમલમાં મૂકી શકીએ. એમણે પોતાનો અનુભવ શેર કર્યો. એઝ અ એમ્પ્લોય એમને પણ 2-3 મહિને રેટિંગ આપવાના હોય, એનાલિસિસ સબમિટ કરવાનું આવતું હોય એવું એક ફોર્મ ખોલીને તેમણે બતાવ્યું. શરૂઆતના 1-2 સેક્શન જેમાં કંપનીની કોઈ ખાનગી મેટર ન હોય તેવા બજારમાં પણ મળી શકે એવા સેક્શન બતાવ્યા. પછી તેમણે કહ્યું, રાજી રહેજો, હવે જે નેક્સ્ટ સેક્શન આવે છે તે હું આપને નહીં બતાવી શકું, સોરી. વિભાગીય કાર્યકર્તાએ કહ્યું, કેમ, તમારે તેનો રાઇટ નથી? તેમણે કહ્યું, રાઇટ તો છે, પરંતુ હું જે કંપનીમાં કામ કરું છું એ કંપનીએ મારી પર વિશ્વાસ મૂક્યો છે. આ એની ખાનગી મેટર છે. ગુરુજીએ કાયમ પાઠ શીખવ્યા છે કે કદી આપણા ઉપરનો વિશ્વાસ તૂટવા ન દેવો, કોઈને અંધારામાં રાખી વિશ્વાસઘાતનું કાર્ય કદી ન કરવું. તે કારણથી હું આપણી સંસ્થાના હિત માટે પણ આપની આગળ શેર નહીં કરી શકું. બાલ્યાવસ્થાથી ગુરુજીના પ્રામાણિકતાની પાઠશાળામાં ઉછેર પામેલા આ કિશોર મુક્તના જીવનમાં ગુરુજીએ પાયેલા પિયુષના દર્શન થતા તેઓ ખૂબ પ્રભાવિત થયા. સૌરભભાઈ, એમાં ખોટું શું છે?
ભગવાનના કામ માટે તો વાત શેર કરાય જ ને. ના પલકેશભાઈ, ગુરુજીએ યુવકોને શીખવ્યું છે કે કોઈની ખાનગી ફોર્મ્યુલા કે ડેટા વાપરવો, ચોરી લેવો એ પણ અપ્રમાણિકતા જ છે. સહજ મહારાજનો આ પ્રસંગ ગુરુજી સુધી પહોંચ્યો ત્યારે ગુરુજી પણ તેમની પર ખૂબ રાજી થયા. પલકેશભાઈ, જેણે બાલ્યાવસ્થાથી જ ગુરુજી અને પૂજ્ય સંતો થકી નીતિમત્તાના પાઠ શીખ્યા છે, તેઓ દુનિયાના છેડે જાય તો પણ કોઈ લાલચ તેમને લોભાવી શકતી નથી. વડોદરા સેન્ટરના કિરીટભાઈ પંડ્યાના મુતરાજ વશિષ્ઠ મહારાજ, જેઓ કેલિફોર્નિયા ખાતે એક સ્ટોર પર કેશિયર તરીકેની જોબ કરે છે. સ્ટોર પર લોટરીની ટિકિટ પણ વેચાય. તારીખ 17/3/2022 રોજ એક અમેરિકન ભાઈએ એક સાથે 12-13 લોટરીની ટિકિટ ખરીદી. આ ભાઈએ બધી ટિકિટ જોઈ પરંતુ એકેમાં લોટરી લાગી નહોતી. છેલ્લી ટિકિટ તેમણે જોયા વગર ગુસ્સામાં આવી ડૂચો વાળી ત્યાં જ ફેંકી દીધી. વશિષ્ઠ મહારાજે તે ભાઈના ગયા પછી તે ટિકિટ લઈ ખોલીને જોઈ તો ગજબની વાત બની. ઇન્ડિયાના પૂરા 7.5 કરોડ કહેતા $1,000,000ની લોટરી હતી. લોટરીની ટિકિટ લઈ તે ભાઈ પાછળ દોડ્યા. લોટરીની ટિકિટ તેમણે હાથમાં આપી. $1,000,000ની ટિકિટ જોઈ તે ભાઈ તો આનંદમાં અને આનંદમાં બેભાન થઈ ગયો. વશિષ્ઠે તેમની પર પાણી છાંટ્યું તે ભાનમાં આવ્યા. અમેરિકન ભાઈએ કહ્યું, તું ધારત તો આ ટિકિટ લઈ શકે તેમ હતો, પણ તું મને ઈમાનદારીપૂર્વક આપવા આવ્યો, માટે જા, આમાંથી અડધો ભાગ તારો. વશિષ્ઠે કહ્યું, ના, મારાથી ન લેવાય, એ મારા હકના પૈસા ન કહેવાય. મને મારા ઈષ્ટદેવ, મારા ગુરુ અને મારા મા બાપે એવા સંસ્કાર આપ્યા છે કે અણહકની રકમ કોઈ આપે તોય ન લેવી, માટે આ તમારી ટિકિટ તમે લઈ લો. અમેરિકન ભાઈ તો તેના આવા પ્રામાણિક વર્તનથી ખૂબ પ્રભાવિત થઈ ગયો. વશિષ્ઠે આ વાત સ્ટોરના માલિકને કરી. માલિક ખૂબ ગુસ્સે થઈ ગયા કે તે શા માટે પૈસા લેવાની ના પાડી, આટલા બધા રૂપિયા જવા દેવાતા હશે, એમ કહી તેના પગારમાંથી $1 ઓછો કરી દીધો. પરંતુ થોડા સમયમાં જ શેઠને વિચાર આવ્યો કે આવો પ્રામાણિક દીકરો મેં જીવનમાં જોયો નથી, અને રાજી થઈ ડબલ પગાર કરી દીધો. આવી ગજબની પ્રામાણિકતા આજના કળીકાળમાં? હા, આ એક કલ્પિત બોધકથા લાગે, પરંતુ આ વાસ્તવિક પ્રસંગ છે. વસ્ત્રાલ સેન્ટરના હરિભક્ત નિર્મળભાઈ પટેલ ફાઇનાન્સ કંપનીમાં જોબ કરે છે. ઘણી કંપનીઓ આવી તેમની કંપનીમાંથી લોન લેતી હોય છે. તેના માટે સામેની કંપનીની પાર્ટીએ અમુક સિક્યોરિટી બતાવવી પડતી હોય છે. તેમણે એક કંપનીમાં 50 કરોડની લોન આપવાની ઓફર આવી. સામેવાળી પાર્ટી સાથે બેસી બધા ડોક્યુમેન્ટ તપાસ્યા. એમને સિક્યોરિટી જણાઈ નહીં એટલે લોન પાસ ન કરી. ત્યારે સામેવાળી પાર્ટીએ નિર્મળભાઈને કહ્યું, જો તમે લોન પાસ કરી આપો તો 1% તમારો. 1% એટલે 50 લાખ. પરંતુ નિર્મળભાઈએ સ્પષ્ટપણે કહ્યું, હું સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી છું. મારા ગુરુજીએ મને આવું ખોટું કામ કરવાનું શીખવાડ્યું નથી, તેથી મને આવું ખોટું કામ ન શોભે. મારો ચાંદલો લજવાય. તમારા ડોક્યુમેન્ટ પ્રોપર નથી, તેથી સોરી, આપને લોન નહીં આપી શકાય. વાહ સૌરભભાઈ વાહ, હવે મને સમજાય છે કે નીતિયુક્ત જીવન જીવવું અઘરું છે પણ અશક્ય તો નથી જ. અરે અઘરું પણ કાંઈ નથી, જે નીતિમત્તાને જ પોતાના જીવનનો આદર્શ સિદ્ધાંત બનાવીને જીવે છે તેઓને તો આ ગુણ ઇદમ હોય છે. વિરમગામ તાલુકાના જરવલા ગામે રહેતા રમેશભાઈ સોમાભાઈ પટેલ, જેઓ પોતાના ટ્રેક્ટરનું રિપેરિંગ કરાવવા માટે એક ગેરેજમાં ગયા હતા. કારીગરોએ ટ્રેક્ટરમાં 14 લિટર ઓઇલ નાખ્યું હતું તથા અન્ય જરૂરી રિપેરિંગ વર્ક કર્યું હતું, જેનું બિલ લઈ તેઓ ઘરે આવ્યા. તેમના ધર્મપત્ની મંજુબેન બિલ લઈ ખર્ચા સાથે સરખાવવા લાગ્યા. ત્યારે તેમણે જોયું તો બિલમાં 3,000 રૂપિયા ખર્ચ લખવાનો રહી ગયેલ, જે વપરાયેલ વસ્તુના સ્ટોકમાં લખેલો હતો. આથી તેમણે રમેશભાઈને આ બાબતે જાણ કરી. તેમણે કારીગરને ફોન કરી બધી વાત કરી. કારીગરે કહ્યું
બિલમાં નોંધાયા જ નથી તો ચાલશે, ગેરેજના માલિકને ન કહેતા તમને ફાયદો થશે. રમેશભાઈ અને મંજુબેને વિચાર્યું, આ તો ખોટું થયું કહેવાય, મહારાજ રાજી ન થાય, પૈસા તો આપવા જ પડે, મહારાજની આજ્ઞા છે. માટે આપણી બાજુમાં રહેતા નંદુભાઈ એ કંપનીમાં કામ કરવા જાય છે, એમની સાથે મોકલાવી દઈએ. પછી નંદુભાઈ સાથે 3,000 રૂપિયા મોકલાવ્યા ત્યારે તેમને હાશ થઈ. સૌરભભાઈ, ગામડામાં રહી ખેતી કામ કરતા ખેડૂતોમાંય ગુરુજીએ આવા પ્રામાણિકતાના બીજ રોપ્યા છે હે? વર્મા સાહેબ, આવા તો અનેક પ્રસંગો છે જે SMVSની આન બાનને શાનને ઉજાગર કરે છે. એમના જીવનમાંથી પ્રેરણા લઈ અનેક મુમુક્ષુઓ પ્રામાણિકતાના પથ ઉપર ચાલી પોતાના જીવન સાર્થક કરે છે. સૌરભભાઈ, આજે મને મારા જીવનમાં કરેલી ઘણી બધી ભૂલો સમજાય છે. આજે રાત્રે હું જરૂર મારા જીવનને ચકાસી જીવનમાં સુધારા કરીશ અને બીજાને પણ એ માર્ગે ચાલવા પ્રેરણા આપીશ. પણ સુધારાની શરૂઆત મારાથી કરીશ. સુધરવાની શરૂઆત મારાથી. રાત જામી છે, ચંદ્ર ખીલ્યો છે, પણ આંખમાં નીંદર આવતી નથી. પલકેશભાઈ પોતાના જીવનને જોતા વિચારોમાં ખોવાઈ ગયા છે. જો દુનિયામાં બધા સુધરી જાય અને SMVSનો યુવકો જેવા બની જાય તો બધા સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર જેવા, ગાંધીજી અને પંડિત દીનદયાળ જેવા થઈ જાય તો કોર્ટ કચેરી અને પોલીસ ખાતું બંધ થઈ જાય, ગુનાખોરી ભ્રષ્ટાચાર વ્યભિચાર જ ન રહે તો ક્રાઇમ મિનિસ્ટરોની જરૂર જ ન પડે, તાળા ચાવીનો પણ પ્રશ્ન જ નહીં, દેશનો ખર્ચો અને ચિંતા બચી જાય, લોકોના જીવન સુખ શાંતિ અને આત્મીય ભર્યા બની જાય, દુનિયા મંદિર જેવી બની જાય. વિચારમગ્ન પલકેશભાઈના આત્મામાંથી આંતરસ્ફૂર્ણ થાય છે, પણ સુધરવાની શરૂઆત મારાથી જ કરવી પડશે તેમ વિચારીને કેવી બાબતોમાં અપ્રમાણિક થઉં છું તે ડાયરીમાં નોંધે છે. મારા જીવનની અપ્રામાણિક બાબતો: ટોલ ટેક્સ નહીં ભરવાનું, યુક્તિ પ્રયુક્તિથી પોતાનો સ્વાર્થ સાધી લેવાનો, સીટ બેલ્ટ નહીં બાંધવાનો, ગરીબ લારીવાળા ફેરિયાવાળા જોડેથી સસ્તા ભાવે બળજબરીથી વસ્તુ ખરીદું છું, ખોટી વાતને સાચી છે એમ રજૂ કરી સમાજમાં કંપનીમાં મારી સારી છાપ પાડીને કેટલાયને ગેરમાર્ગે દોરું છું, ગપસપ અને અફવા દ્વારા ખોટી વાતને ફેલાવું છું, પોતાની જવાબદારી બીજા ઉપર લાદી દઉં છું, બીજાના ક્રેડિટની ચોરી કરી મારું નામ ઊભું કરું છું, જે મારા ખાનગી કામ કરે તેમની ભૂલોને ચલવી કંપનીને વફાદાર રહેતો નથી, વાસ્તવિક જીવન કરતા બહાર જુદો જ દેખાડો કરું છું, ખરેખર મારું તો જીવન જ નહીં આજ સુધીનો હરેક શ્વાસ મેં અપ્રામાણિકતાથી જ લીધો છે. આજે સૌરભભાઈની અને વર્મા અંકલની વાતોએ મને અંદરથી જગાડી દીધો. હવે મારે સુધરવાની શરૂઆત કરવી છે. નીતિમય જીવન કરવા એવી પ્રામાણિક વ્યક્તિનો જ સંગ કરવો છે. પ્રામાણિકતાની પ્રેરણા આપે તેવું જ વાંચવું છે. હા, યાદ આવ્યું,
ગઈકાલે જ એક આર્ટિકલ વોટ્સએપમાં કોઈએ મોકલ્યો હતો, લાવ તેને વાંચો. હાઉ ટુ બી ઓનેસ્ટ. પ્રામાણિકતા અને સચ્ચાઈ કાંટાની જેમ ખૂંચે છે, કડવી દવા જેવી લાગે છે, પણ એ જ જીવન બચાવે છે. જે કાંટા ખમી કડવી દવા લઈ પ્રામાણિક બને તેમના જીવનની કેટલીક લાક્ષણિકતાઓ હોય છે. પહેલું, તેમને લોકો શું કહેશે તેની પડી ન હોય, તેઓ જેવા છે તેવા જ દેખાતા હોય છે. બીજું, પોતાના મંતવ્યોમાં અડગ રહે ભલે તે બહુમતીથી વિરુદ્ધ હોય તો પણ. ત્રીજું, પ્રામાણિક રહેવા માટે જેટલા અપમાનો જોખમો સહન કરવા પડે છે તે સહન કરવાની તૈયારી હોય છે. ચોથું, નિકટના સંબંધ બધા સાથે સારા હોય. પાંચમું, સૌના વિશ્વસનીય હોય. તમારે પણ આવા થવું હોય તો બે જગ્યાએ પ્રામાણિક બનો. એક, નાણાકીય બાબતના વ્યવહારમાં. જ્યારે બીજાને પૈસા આપવાના થાય કે પોતાનો સ્વાર્થ જતો કરવાનો થાય ત્યાં સહેજે અપ્રામાણિકતા થતી હોય છે. માટે પોતાના વ્યવહારો ચોખ્ખા રાખવા, બાકી રકમ બિલને ત્વરિત ભરવાની ટેવ પાડવી. બીજું, સંબંધો સાચવવામાં. મનુષ્ય સામાજિક પ્રાણી છે, તેથી કોઈની મદદ વગર રહી શકતો નથી. સંબંધો નિભાવવા કોઈને છેતરશો નહીં કે કોઈના સંબંધનો દુરુપયોગ ન કરશો. કોઈ વ્યક્તિને શારીરિક, માનસિક કે ભાવનાત્મક રીતે દુઃખ ન પહોંચાડો. બને તેટલા સૌને મદદરૂપ થાઓ. પ્રામાણિક બનવા પ્રેક્ટિસ કરો. એક, પોતાને ખોટું બોલતા જુઓ. જો તમે વારંવાર ખોટું બોલતા હો અથવા ક્રિયા થઈ જતી હોય તો પ્રામાણિકતાનું મૂલ્ય સમજ્યા પછી પોતાના વિચારો, શબ્દો અને ક્રિયાઓ વિશે જાગૃત રહી તેનું સૂક્ષ્મ અવલોકન કરો. જ્યાં ખોટું થતું હોય ત્યાંથી પાછા વળો. બીજું, પોતાને પ્રોમિસ આપો, બીજાને નહીં. તમને પોતાને જ પ્રોમિસ આપો કે બીજા સાથેના વાણી, વર્તન, વ્યવહાર, ક્રિયામાં પ્રામાણિક રહીશ. સવારે ઉઠી પોતાની જાતને 5-7 વાર કહેવું કે આજે હું બધા જ સંજોગમાં પ્રામાણિક જ રહીશ. ત્રીજું, વિચારોને પ્રામાણિકતાથી ભરી દો. અપ્રામાણિકતાની શરૂઆત વિચારથી થતી હોય છે. માટે હકારાત્મક સદવિચારો કરવા, યોગા, પ્રભુભજન, ધ્યાન તથા સંત સમાગમ વગેરે દ્વારા વિચારોમાં સ્થિરતા લાવવી. ચોથું, નાની નાની ક્રિયામાં પ્રામાણિક બનવાનું નક્કી કરો. જીવનના દરેક વ્યવહાર, ધંધા, સત્સંગની દરેક બાબત કે નાની નાની ક્રિયા પણ પ્રામાણિકતાપૂર્વક કરવી છે તેવા દૃઢ સંકલ્પી બનો. ફોન પર વાત કરવામાં, વસ્તુ ખરીદવામાં, લાઇનમાં ઊભા રહેવામાં, કોઈને સમાચાર મોકલવામાં પણ પ્રામાણિક રહો. પાંચમું, પ્રામાણિકતા અપ્રામાણિકતાની ડાયરી રાખો. રોજ રાત્રે સૂતા પહેલાં ડાયરીમાં દિવસ દરમિયાન જે સંજોગોમાં પ્રામાણિક બની શક્યા હોય તે લખવું અને જ્યાં અપ્રામાણિક થયા હોય તે ભૂલ પણ નોંધવી. ફરી એવી ભૂલ ન થાય તે માટે દૃઢ સંકલ્પ કરવો. આ રીતે સતત નોંધતા રહેવાથી આપમેળે અપ્રામાણિકતા ટળતી જશે અને પ્રામાણિક બનતું જવાશે. જીવનમાં પ્રામાણિક બનવું અઘરું છે પણ અશક્ય તો નથી જ. પ્રામાણિકતા તમારા જીવનની આન બાન શાન વધારે છે, સૌના આદરપાત્ર અને વિશ્વાસુ બનાવે છે. પ્રામાણિકતાની પ્રેક્ટિસ એ જીવનનો ધ્યેય નથી પણ આખા જીવનનો પ્રવાસ છે. આ પ્રવાસનો આજથી જ શુભારંભ કરો. ખરેખર ભગવાને મારા માટે જ આ આર્ટિકલ મોકલ્યો છે. હું પણ આજથી પ્રામાણિકતાની ડાયરી બનાવી રોજ રાત્રે સારી ખોટી બે બાબતો નોંધીશ અને જરૂર પ્રામાણિક બનીશ. મારે પણ સૌરભભાઈના ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીને મારા ગુરુજી તરીકે સ્વીકારવા છે. બે દિવસ પછી નોટ પેન લઈ ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીને પ્રોમિસ લેટર લખે છે. પૂજનીય આદરણીય ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી, SMVSના આ આપના યુવક સૌરભભાઈ પટેલ અને હું, અમે બંને મિત્રો છીએ. સૌરભભાઈ આપના ખરેખરા શિષ્ય છે. તેમનું જીવન અનેક ગુણોથી છલકાય છે. એમના જેવી નીતિમત્તા મેં આજ સુધી જોઈ નથી. જેમની પાસેથી સત્સંગની તથા આપના વિશેની વાત જાણી ખૂબ આનંદ થયો. હું આપને પ્રત્યક્ષ મળ્યો નથી
પણ તે દિવસથી મેં મનોમન આપને ગુરુ તરીકે સ્વીકાર્યા છે. સૌરભભાઈના માર્ગદર્શન મુજબ પ્રામાણિકતા સંદર્ભની આપની સભા તથા જ્ઞાનસત્ર 16ની નીતિમત્તાની સભા સાંભળી મને મારી ભૂલ સમજાઈ છે. તેથી હું આપને પ્રોમિસ આપું છું કે હવે ફરી આવી ભૂલ મારા જીવનમાં નહીં કરું. પહેલું, ઓફિસમાં સમયની ચોરી કે કામ ચોરી નહીં કરું, જવાબદારીમાંથી નહીં છટકું. બીજું, ગરીબ ફેરિયા કે લારીવાળા પાસેથી સસ્તા ભાવે વસ્તુ નહીં ખરીદું, તેમને પૂરતું વળતર આપીશ. ત્રીજું, લાઇટ બિલ કે ઇન્કમ ટેક્સમાં અપ્રમાણિકતા નહીં કરું. હે ગુરુજી, હું આપને આપેલ પ્રોમિસ પ્રમાણે વર્તી શકું એવું બળ તથા આશીર્વાદ આપશો. એ જ આપના વિશ્વાસુ દીકરા પલ્કેશના જય સ્વામિનારાયણ. પલ્કેશભાઈએ ગુરુજીના નીતિમત્તાના સંકલ્પમાં ભેગા ભળવાની શરૂઆત પોતાથી કરી. આપણે પણ આ સંકલ્પમાં સહભાગી થઈએ. આવો આપણે પણ પ્રોમિસ લેટર લખી દ્રઢ સંકલ્પ કરીએ. જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હોં.